वत्सायानं नमो लोए सब साहुनं ऐसो पंच नमुकारो सब पावपनासनो मंगलानंच सव्वे सिंह परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ने साक्षी है वर्तमाने महाविदेह क्षेत्र मा विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छु। 33 कोटी देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छु। शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छु। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छु। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने जगत भरना संत पुरुषोनु योगबल जगत भरना सत पुरुषोनु योगबल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योगबल समस्त विश्वनु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो निज स्वभाव से सदगुरु आगुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंदेह तैत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम्
जग कल्याण का यज्ञ में मंगलमय जो आशिषम सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलति भूल को माफ दो व्यवहारे सदबुद्धि हो निश्चय में अभिप्रुद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चकेश्वरी माँ हमेशा आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के हम सर्वे महात्माओने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ હે શ્રી અંબે માં હે શ્રી ભદ્રકાળી માં અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી શ્યાદવાદ વાણી શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ અવાજ ક્લિયર સંભળાય છે ને સરસ સંભળાય છે હા કૃષ્ણતી એનું અનમ્યુટ કરો ના અનમ્યુટ નથી થયું કૃષ્ણતી નથી થયું આ દુનિયાના સર્વ જીવોને પદ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ ભૂલ ચૂક થાય તો માફી માંગુ છું અને આપ સૌનો અભિપ્રાય અવશ્ય થી આપજો જય સચ્ચિદાનંદ આ દુનિયામાં સર્વે જીવની સુખની શાંતિ હો જોડે આ દુનિયામાં સર્વે જીવની સુખની શાંતિ હો જોડે મનથી પણ કોઈ જીવનો પૂરો વિચારેના ઓ જોરે સામાની ઉપકારક ભૂતિ અહિંસક ચિંતવન ઓ જોરે આ દુનિયામાં
આધ્યાત્મ વિજ્ઞાન એટલે કે સ્પિરિચ્યુઅલ સાયન્સ, અને તમે બધા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો જે રીતે દિવસે દિવસે આ વિજ્ઞાનને સમજી રહ્યા છો, ઉપયોગ કરીને અનુભવ કરી રહ્યા છો, એના આધારે દિવસે દિવસે તમને કઈ પણ વસ્તુ વાંચશો, સાંભળશો દુનિયામાં બહાર, તમને તરત ખબર પડી જશે કે તમને કેટલી હાઈ લેવલનું વિજ્ઞાન પણ સિમ્પલ ભાષામાં મળ્યું છે. સામાન્ય રીતે હાઈ લેવલનું વિજ્ઞાન કહું ને એટલે સામાન્ય વ્યક્તિઓને સમજણ ના પડે નહીં, અને માટે ઋષિ મુનિ અને ધર્મગુરુ આજના આધ્યાત્મ માર્ગને ગૂઢ ભાષા કહે છે, ગૂઢ વિજ્ઞાન અથવા ગૂઢ ભાષા કહે છે, એટલે કે સામાન્ય વ્યક્તિઓ સમજી ના શકે તેવી ભાષા છે. અને એક રીતે શાસ્ત્રના આધારે વાત પણ સાચી છે, પરંતુ એ જ આધ્યાત્મ વિજ્ઞાન અલ્ટિમેટ સ્પિરિચ્યુઅલ સાયન્સ છેલ્લમ છેલ્લું એ તમને જે રીતે સાદી સીધી સરળ ભાષામાં મળે છે એનું કારણ અનુભવી પુરુષની પ્રત્યક્ષતા છે. અને એ તમને બધાને જે મળ્યું છે એના આધારે તમને ખબર પડશે કે દુનિયાના કહેવાતા મોટા ધર્મગુરુઓ, જ્ઞાનીઓ જે ઉત્તમ પ્રકારના પ્રવચન, ઉપદેશ અથવા તો સત્સંગ કરે છે એનું શું લેવલ છે એ તમને હવે સમજાશે. આપણે એનું લેવલ જાણવા માટે નથી કરવાનું, પણ તમને આ વિજ્ઞાન ઉપર અહોભાવ આવે એટલા માટે કે આપણે આટલા વર્ષો પછી જે વિજ્ઞાન સાંભળ્યું, સમજ્યું, અનુભવ કરી રહ્યા છીએ એ વિજ્ઞાનથી હજુ આ લોકો કેવા વંચિત છે કે જેને આ વિજ્ઞાનના સાથે સંબંધ જ નથી, એ ધીમે ધીમે તમને સમજાશે. અને જેમ સમજાશે એમ તમને આ વિજ્ઞાન ઉપર અહોભાવ આવશે. મારા ઉપર અહોભાવ લાવવાની જરૂર નથી, વિજ્ઞાન ઉપર લાવો, કારણ કે વિજ્ઞાન સનાતન સત્ય છે. હું તો સ્પીકર છું, પણ આટલું અદ્ભુત વિજ્ઞાન જે કુદરતી સંજોગોને આધીન તમને સાંભળવા અને સમજવા મળી રહ્યું છે, જે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝી ટુ એપ્લાય એન્ડ ઇઝી ટુ રિયલાઇઝેશન છે. આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને મળ્યું છે બધાને, આપણે એનો અવશ્ય લાભ લઈએ. અને ઘણા બધા પ્રસંગોમાં પછી વચ્ચે વચ્ચે મારી વાતોને સમજાવીશ પાછો. હમણાં જ બરોડાની અંદર એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો, સાદો સીધો તમને એકદમ પ્રિસાઇઝ આન્સર મળે એટલા માટે આ બધી કેટલીક વાતો એવું કરતો કે તમને પ્રિસાઇઝ એટલે પરફેક્ટ આન્સર મળે, કે જેમાં તમારે એક પણ શબ્દ બીજો એડ ના કરવો પડે અને માઇનસ ના કરવો પડે, અને જેમાં વાદ વિવાદનું કોઈ કારણ ના બને. એટલે એક મહાત્મા મને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો કે આધ્યાત્મ વિજ્ઞાન અને અક્રમ વિજ્ઞાન એનો તમારી દ્રષ્ટિએ બેઝિક તફાવત શું છે. એમને ડિટેલમાં નથી કીધું, બેઝિક કીધું છે. બેઝિક એટલે ટુ ધ પોઈન્ટ હોય, ડિસ્ક્રિપ્શન ના હોવું જોઈએ આપણે. એટલે મેં સાદી સીધી ભાષામાં કીધું કે અક્રમ વિજ્ઞાન એટલે કે સાયન્સ પ્લસ ફોર્મેટ ઇઝ ઇક્વલ ટુ અક્રમ વિજ્ઞાન, ઓનલી સાયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇન ટુ ઇન્વર્ટેડ કોમા વિધાઉટ ફોર્મેટ. એટલે સાદી વસ્તુ, હવે જેને સમજવી હોય સમજી શકે છે, ના સમજવી હોય તો કઈ વાંધો નથી, પણ આપણે જે જવાબ આપ્યો એટલો પ્રિસાઇઝ અને એટલો પરફેક્ટ હોવો જોઈએ કે આપણા વિજ્ઞાનમાં મન વચન કાયાની અવસ્થા માત્ર અને કુદરતી રીતના માનીએ છીએ, એટલે આપણા માટે ફોર્મેટ એ પુરુષાર્થ સબ્જેક્ટ નથી. માટે કુદરતી રત્નમાં આવી ગયું, જે પણ કરો એ જન્મથી મોત સુધી બધું શેમ આવી ગયું, કુદરતી રત્ન. જ્યારે વિજ્ઞાન વત્તા ફોર્મેટ બંનેને પુરુષાર્થ માનવામાં આવે એનું નામ અક્રમ વિજ્ઞાન. અને ઓનલી સાયન્સનું એપ્લિકેશન થ્રુ યોર વિઝન એ આપણું આધ્યાત્મ વિજ્ઞાન છે.
જે મન વચન કાયની તમામ ક્રિયાઓ છે તમને મુક્ત રાખે, તમામ પ્રકારની એ ટુ ઝેડ સોશિયલ રિલીજીયસ અને સ્પિરિચ્યુઅલ ક્રિયાઓ જે હોય બધા જ તમને મુક્ત રાખે છે. મન વચન કાયથી મુક્ત રહેવું એ આધ્યાત્મ વિજ્ઞાન છે. પછી મન વચન કાયા શું કરે છે એ આપણો વિષય નથી. એનીવે એટલે તમને બધાને ધીમે ધીમે આ બધી વાતો એટલા માટે સમજાવું છું તમને ખબર પડવી જોઈએ. સાયન્ટિસ્ટનો મતલબ થાય તમારો જવાબ ટુ ધ પોઈન્ટ હોવો જોઈએ, લાંબુ ડિસ્કશન કરવું ના પડે અને પેલો વ્યક્તિ સમજી જાય, એનો પ્રશ્ન હોય એ પ્રશ્નનું પછી અસ્તિત્વ જ ના રહે. પછી આવી રીતે જવાબ આપવાનું, આવી રીતે તમારે સાયન્ટિસ્ટ તરીકે તૈયાર થવાનું છે કે જેને કારણે બધાને એનો લાભ મળે. એનીવે એટલે આવી રીતે આવું અદ્ભુત વિજ્ઞાન આપણે બધા જે રીતે સમજી રહ્યા છે અને જે રીતે આગળ વધી રહ્યા છે, તો આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને આજે સન્ડેના દિવસે વળી પાછું વિગતવાર પ્રશ્નોના જવાબ રૂપે સમજીએ અને પોતાના કન્ફ્યુઝન, પોતાના પ્રશ્નો, પોતાની મુશ્કેલીઓ, પોતાનું પ્રેઝન્ટેશન જે પરફેક્ટ ના લાગતું હોય, કન્ફ્યુઝ હોય, એ બધા જ પ્રશ્ન પૂછી શકો છો. આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને સિદ્ધાંતના ફોર્મમાં, કુદરતી કાનૂનના ફોર્મમાં યથાર્થ રીતે સમજવા પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણી દ્રષ્ટિથી આ જગતની તમામ અવસ્થાઓ આસાનીથી આપણે ઇઝીલી આપણે કુદરતી રચના તરીકે જોઈ શકીએ, જેને કારણે આપણે આસાનીથી મન વચન કાયાથી મુક્ત રહી શકીએ અને શુદ્ધાત્મ પદનું આપણે સ્થિર કરી શકીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સમજી, આપણે જે પ્રાર્થના જે કરીએ છીએ ને શરૂઆતમાં, નિજ સ્વભાવ સે સદગુરુ, એનો એમાં જે પંક્તિ બધી આવે છે એનો જરા મીનિંગ સમજાવશો? એટલે નિજ સ્વભાવ સે સદગુરુ નો મતલબ શું થાય કે હું મારા સ્વભાવથી જ સદગુરુ છું, મારો સ્વભાવ એટલે આત્મ સ્વભાવ. સમજાયું? હા સમજાયું. હું મારા મૂળ સ્વભાવથી જ, એટલે હું સદગુરુ શબ્દ વાપરું છું એ બીજા માટે નથી, નિજ સ્વભાવ પોતાનો સ્વભાવ જ સદગુરુ છે. એના પ્રકાશ વગર તમે કશું જ ના કરી શકો, એની હાજરી વગર તમે કઈ જ ના કરી શકો. બરાબર, સમજાયું? નિજ સ્વભાવ છે સદગુરુ, ખ્યાલ આવ્યો? એટલે અગુરુ લઘુ સર્વજ્ઞ હે, એ કેવા છે? અગુરુ લઘુ સ્વભાવ વાળા એ સર્વજ્ઞ છે, જે પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, પોતાના જ આત્માને સદગુરુ માને છે અને જે પોતે પુરુષાર્થ કરીને પ્રકૃતિના પક્ષે, જગતના પક્ષે અગુરુ લઘુ સ્વભાવથી વર્તે છે, એવા એવી દશા વાળા પુરુષને મારા નમસ્કાર. એટલે નિજ સ્વભાવ છે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હે, એ આખું જે છે ને, મેં સત્સંગમાં બે ત્રણ વખત સમજાયેલું છે, એ તમે વિગતવાર જોઈ લેજો. સિદ્ધાંતમાં તો એ જ છે, બીજું કોઈ નવું છે એની અંદર. પણ તમને કોઈ પર્ટિક્યુલર લાઈન ના સમજાતી હોય તો મને કહો તો કહી દઉં. હા, એમાં છે સૂક્ષ્મતા, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. એટલે શું સૂક્ષ્મતા સિદ્ધ પરમ ગુરુ? એટલે પરમ ગુરુ એટલે છેલ્લમ છેલ્લા, હું નિશ્ચય નથી કેવળ શુદ્ધાત્મા છું, એ કેવળ જ્ઞાનની દશા, એ પરમ ગુરુ. ઓકે, પછી જગત કલ્યાણ, એ તો બરાબર છે. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. મૂર્ત એટલે, મૂર્ત શબ્દ એટલા માટે આપે છે, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ એટલે કે આ મૂર્ત શરીરની અંદર કેવળ જ્ઞાન થાય, એ સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ થઈ ગયો, એ કેવળ જ્ઞાન કહેવાય. અત્યારે મન વચન કાયાથી મુક્ત રહીએ એને કેવળ દર્શન કહેવાય. જ્યારે ચારે પ્રકારના ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય, અજ્ઞાનનો સંપૂર્ણ નાશ થઈ જાય અને પછી જયારે નેક્સ્ટ બર્થ આવે ત્યારે પછી પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, એટલે એ જ પોતે શક્તિશાલી છે. અચ્છા, એટલે સિદ્ધ સ્વરૂપે મૂર્ત મોક્ષ એ રીતે છે. બરાબર, જય સચિદાનંદ. જય સચિદાનંદ. તમે હમણાં ભરૂચ આવ્યા ત્યારે આવ્યા હતા?
ના સ્વામીજી ખબર નહીં પડી, કઈ કે મેસેજ મેસેજ નહીં આવ્યો એટલે ખ્યાલ ના આવ્યો, હવે જરૂર આવવું છે. પટેલ દેખાતા નથી. એક તો આપ જો બતાયા કે જો અક્રમ ઇઝ વિજ્ઞાન પ્લસ ફોર્મેટ, તો યે મુજે સમજ મે નહીં આયા. યે બાત મુજે સમજ મે આતી હૈ કે બાદ મે જો હૈ દાદાજી ને ઓર ભી બાતે बताई हमको और विधि वगैरह करने के लिए बताई, लेकिन जो ओरिजिनल जो उन्होंने जो ज्ञान दिया, जो आपने बताया शुरू शुरू में जो ज्ञान देते थे, जो बेसिक बात बताई वो तो विज्ञान ही है, उसमें तो फॉर्मेट नहीं है ना. तो ये मतलब फॉर्मेट वाली बात ये किस में आप बोल रहे हैं? इसीलिए मैंने बताया ना विज्ञान प्लस फॉर्मेट क्या बोला मैंने. मैंने ऐसा नहीं कहा अकेला फॉर्मेट, ऐसा नहीं कहा. राइट, लेकिन जो फॉर्मेट आया विज्ञान नहीं है वो तो सब्जेक्ट नहीं रहा. नहीं, लेकिन जो मतलब मेरा प्रश्न ये कि जो फॉर्मेट वाला पार्ट है उसको मैं अक्रम में नहीं मानता हूँ. जो अक्रम जो एक्चुअली शुरू में हुआ दैट वाज जस्ट विज्ञान, बाद में फॉर्मेट उसमें ऐड हो गया एंड देन इट इज नॉट अक्रम. नहीं, ऐड नहीं हुआ है, ऐड करना पड़ा ज्ञानी पुरुषों को, बिकॉज पीपल दे आर नॉट अंडरस्टैंड द साइंस डायरेक्टली. उन्होंने खुद ने भी कहा, उन्होंने खुद ने कहा दे आर नॉट अंडरस्टैंड द साइंस, सो तो उनको एक ना एक करके रिचुअल्स देनी पड़ी और लोग भी उनको पुरुषार्थ मानने लगे. और उन्होंने भी कंफर्म किया कि या दिस इज अ पुरुषार्थ टू. यू अंडरस्टैंड माय पॉइंट? आई एम टॉकिंग अबाउट द प्रेजेंटेशन ऑफ ज्ञानी पुरुष दादा भगवान, व्हाट एवर ही सेज. ऑफ कोर्स उन्होंने जो अनुभव किया वो पूरा 100% साइंस था, उसमें कोई क्वेश्चन मार्क नहीं है. आई एम टॉकिंग अबाउट द प्रेजेंटेशन ऑफ अक्रम विज्ञान, not realization of akram vigyan. तो जो रजुवाद किया, presentation किया, उसमें format है, तो आपको format, आप दुनिया की कोई भी व्यक्ति को पूछेंगे कि हम इसको format बोल सकते हैं, तो आपको simple definition बताएंगे, what is the meaning of format? इसमें एक भगवान का टाइटल चाहिए, एक गुरु का टाइटल चाहिए, एक मंदिर का टाइटल चाहिए, मंत्र का चाहिए, शास्त्र का चाहिए, रिचुअल्स का चाहिए, संस्था का चाहिए, वर्तमान गुरु शिष्य चाहिए और प्रसंग चाहिए. बस तो ये है, तो इट इज टू बी कॉल्ड अ फॉर्मेट. इसमें कि इसमें नहीं है, इसमें फॉर्मेट कहोगे ऐसा तो नहीं चलेगा. लेकिन जो फॉर्मेट वाला पार्ट वो बाद में आया, इज दैट करेक्ट? नहीं, बाद में आई से आप ऐसा कहते हो कि बाद में आया, वो आप कहते हैं, मगर आपने जब भी सुना व्हेन यू आर लिसनिंग आपको दो ही पार्ट मिला है फ्रॉम बिगिनिंग. एम आई राइट और रॉन्ग? राइट, राइट. दैट्स इट. और आज भी वही बात करेंगे. तो देखो महावीर ने क्या कहा, वो इंपॉर्टेंट बात नहीं है. आज महावीर को प्रेजेंट करने वाले क्या कहते हैं वो ही आप सुनेंगे ने, यस और नो? जी, दैट्स इट. तो इसीलिए आज जो महावीर को प्रेजेंट करता है वही आप बात सुनेंगे और वही आप कहेंगे दूसरे को, तो मतलब वो माहिर की बात नहीं है. टाइटल जरूर उनका है. तो हर बातों में हमको ये देखना है, हर बातों में, कि आखिर हमको विज्ञान क्यों समझ में नहीं आया, ये हमारे लिए सबसे बड़ी कमजोरी है. बात ये नहीं है कि दादा भगवान ने क्यों नहीं कहा, वो उनके संजोग थे, क्या करेंगे. आप एक अच्छे एजुकेटेड व्यक्ति है, लर्नेड व्यक्ति है, आप संस्कारी व्यक्ति है, सभ्यता वाले व्यक्ति है, मगर आपका लड़का आपका नहीं मानता है और बैड हैबिट में चला गया, आपके कहने पर भी नहीं माना. अभी आप क्या करोगे? आप यही करोगे भी कम से कम वो हैबिट बैड हैबिट में चला गया, धीरे धीरे करके वापिस आ जाए, बंद हो जाए, तो अच्छी बात है. तो दैट इज द प्रोसेस यू हैव टू डू. अगर वो ऐसा नहीं है तो आपको प्रोसेस की जरूरत नहीं है. ऐसे जब ज्ञानी पुरुष दादा भगवान को जब ऐसे संजोग मिले कि जो महात्मा मिले, आप इसमें आप चरण विधि, सॉरी
आप तो वाणी में आप पढ़ सकते हैं कि लोगों ने क्या प्रश्न किया, तो वो आप पढ़ सकते हैं। इससे आप तो सार निकालो कि लोगों ने क्या प्रश्न किया है, मूल साइंस का प्रश्न किया है, और दादा भगवान ने जो पांच आज्ञा रिचुअल्स दिया, कीर्तन भक्ति सामायिक प्रतिक्रमण, वो कैसे करना और सामाजिक प्रश्नों का सॉल्यूशन कैसे लाना, वो ही प्रश्न ज्यादातर किया है, और विज्ञान का प्रश्न किया है। आप इसमें ऑब्जर्व करके आप खुद उसमें सार निकाल लेना जी। तो प्रिंसिपल की बात है, यहां इफ एंड बट नहीं है। मैंने जो कहा वो बिल्कुल समानता से कहा है कि साइंस प्लस फॉर्मेट कहा। अगर हम अन्य धर्मों की बात करेंगे तो हम सिर्फ फॉर्मेट बोलेंगे, साइंस नहीं बोलेंगे। राइट। जैन वैष्णव सिख स्वामीनारायण जितने भी धर्म है, हम कहेंगे इट इज ओनली फॉर्मेट। और अक्रम विज्ञान में मैंने कहा साइंस प्लस फॉर्मेट, ये बिल्कुल प्रिसाइज एंड परफेक्ट वर्ड यूज किया है। और कोई भी व्यक्ति अगर जाएंगे देखेंगे एनवायरमेंट तो वो स्वीकार करेंगे साइंस भी है और फॉर्मेट भी है, स्वीकार भी करेंगे वो देखकर। और यहां अध्यात्म विज्ञान में जो भी सुनेंगे इसको मालूम है कि स्वामी जी फॉर्मेट की बात ही नहीं करते, ये भी सुनेंगे। एम आई राइट और रॉन्ग जी? तो ये तो ओपन टू स्काई है ना, इसमें उसमें कोई लेकिन स्वीकार ना स्वीकार करने। हाँ बोलिए प्लीज। ये मैं समझने के लिए पूछ रहा हूँ प्रश्न कि जो सुबह जब हम ये सत्संग करते हैं उसके हाँ। पहले हम प्रार्थना करते हैं, बाद में शुद्धात्मा की प्रार्थना करते हैं हाँ। तो ये क्या फॉर्मेट में नहीं जाता इसका प्रार्थना, मतलब ये प्रार्थना और वहां जो विधि बताएं उसमें क्या डिफरेंस क्या है? करेक्ट, गुड आंसर, गुड क्वेश्चन। ये हमारी प्रार्थना है। ये प्रार्थना वन काइंड ऑफ रिचुअल्स है और वो भी उदय कर्म है। मैंने पहले भी कहा मन वचन कैसे जो कुछ भी होता है वो कुदरती रचना है, उदय कर्म है। मैंने ये भी कहा है कि मैं जो आपको बता रहा हूँ वो भी कुदरती रचना है और उदय कर्म है, वही बताया है मैंने जी। और इसीलिए उनके लिए अलग ऐसा तो नहीं होगा ना, मगर मेरी जबान में जो विज्ञान निकलता है, ये जो बिगिनिंग का पार्ट है वो मेरी फॉर्मेलिटी है। जैसे हम कहीं जाते हैं तो भगवान को वंदन करते हैं, व्यवहार में माता पिता को वंदन करते हैं, वरिल को वंदन करते हैं, पर वो सब्जेक्ट नहीं है, वो हमारा कल्चर है और फॉर्मेलिटी है। हमारा मेन सब्जेक्ट क्या है, मेन सब्जेक्ट क्या है, जैसे एग्जांपल देता हूँ, जैसे मैं कोई बड़ा प्रोफेसर हूँ और मैं कोई गुरु को मानता हूँ, जैसे मैं क्लास चालू करूंगा तो अंतस्करण से मैं अपने गुरु को याद करूंगा, हे गुरु मेरे को शक्ति देना, या कोई प्रवचनकार है पब्लिक में प्रवचन करेंगे तो किसी न किसी को व्यक्ति को याद करेंगे और फिर बाद में शुरू करेंगे। तो मेरा कहने का मतलब है ये प्रकृति में तो फॉर्मालिटी रहेगी, मगर फॉर्मालिटी को पुरुषार्थ मानना वो साइंस नहीं है। नहीं, लेकिन क्या होता है कि जैसे आप सत्संग करते हैं उसके पहले आप ये प्रेयर करते हैं, तो हम जो सुनने वाले हैं तो हमको ऐसा लगता है कि हमको भी ये प्रेयर करनी चाहिए। और उसी तरह से मुझे लगता है दादा भगवान का भी, उन्होंने कहा कि भी मैं ये नवकल में पहले से करता आया हूँ तो उसका ये रिजल्ट अभी मेरा ज्ञान खुला हुआ, तो हम भी जो बातें सुनते हैं तो हमको लगता है हमको भी करनी चाहिए। तो इसी तरह से जब आप करते हैं तो हमारे मन में होता है, आपने बहुत अच्छी बात कहा कि भी आप करते हैं तो महात्मा भी करेंगे, इट इज गुड। और दादा भगवान भी कहते थे कि मैं नौ कलम करता था और इसीलिए आप कीजिए। अभी आप सिंपल देखिए, मैंने कभी कहा कि मैं जो करता हूँ वो आपको करना है? नहीं, मैं जो पहले बिगिनिंग में बोलता हूँ वो आपको बोलना है? कभी भी मैंने सत्संग में कहा और ये आपका पुरुषार्थ वो भी कहा? आपको बोलना चाहिए डेली वो भी मैंने कभी भी कहा? नहीं। तो वही तो उदय कर्म है। ओके, तो उसका मतलब हमारे लिए मैंने आपको लेबल लगा दिया है कि ये पुरुषार्थ है, आपको हर रोज करना ही चाहिए तभी आपकी प्रगति होगी, तब मैं समझता हूं कि मेरी साइंटिफिक विजन और ये दोनों करेक्ट नहीं है, या तो सिद्धांत में नहीं बैठता है, व्यवहार से करेक्ट है सिद्धांत में नहीं बैठता है। तो मतलब आप जो करते हैं ये प्रार्थना उसका हमारे उसके ऊपर कोई लेना देना नहीं, हम करें कि ना करें इसका कोई इम्पैक्ट नहीं है? कोई नहीं, ये प्रकृति की सद्भावना है। जैसे आज भी मैं मंदिर में जाता हूँ जी, कहीं कोई भी जगह जाता हूँ, टाइम है मंदिर में जाऊंगा, कोई धर्मगुरु होंगे उनको मिलने के लिए भी जाता हूँ, तो आप कहेंगे स्वामी जी आपका पुरुषार्थ है? मैंने कहा नहीं, उदय कर्म है मेरा,
तो लोग कहते स्वामी जी आप मंदिर में जाते हैं, कोई धार्मिक स्तुति बोलते हैं, कोई गुरु भगवंतों को वंदन करते हैं, उनके साथ सत्संग करते हैं, तो आप ऐसा क्यों करते हैं? तो मैंने कहा तीर्थंकर भगवान पैदा होते हैं, फिर शादी करते हैं, बच्चे होते हैं, युद्ध करते हैं, क्यों करते हैं? वो क्यों करते हैं? समझ में आता है, राइट। तो ये उदय कर्म है, तो ये उदय कर्म नहीं? नहीं, मतलब ये डेली हम करते हैं तो इसलिए ऐसा लगता है कि दिस इज पार्ट ऑफ इट, ऐसा लगता है। नहीं, इसीलिए क्लियर। ओके, आपकी बात सही है, मगर आपने क्या प्रश्न किया तो मैंने उत्तर दे दिया, इट इज नॉट पार्ट ऑफ। मैंने पहले भी कहा है कि मैं जो विज्ञान कहता हूँ वो विज्ञान कुदरत, कुदरती कानून और कुदरती रचना के ऊपर आधारित है। जी। तो ये मैंने कितनी बार कहा, ऐसा नहीं कहा है कि मैंने कभी कभी बोला है और फिर कभी ये भी बोला है कि आपको ये भी बोलना है, ऐसा भी मैंने नहीं कहा। राइट। मतलब माई विजन इज वेरी क्लियर। राइट। आई नेवर क्रिएट द कंफ्यूजन इन योर माइंड। आपने जो बताया कि ये मेरा उदय कर्म है, मैंने उस तरह से कभी सोचा नहीं हो, तो दैट इज अ गुड क्लेरिफिकेशन। आप जो रिपीट कर रहे हैं ना, वो भी आपका उदय कर्म है। जी। तो उदय, आप समझो, मैं एग्जांपल देता हूँ आपको, पहले जरा ध्यान से सुनना जरा। आप स्वामीनारायण मंदिर में गए जी, और वहां कोई आपको धर्म गुरु मिल गया, जैसे एग्जाम्पल दे दू, प्रमुख स्वामी आपको मिल गया, आपने उसको वंदन किया जी, और पर्सनली आप इसको मिले वंदन करके, उन्होंने कहा कि रोज आपको 5 बार स्वामीनारायण भगवान को मैं वंदन करता हूँ, ऐसा आपको 5 बार बोलना है, आप मेरे पास आए, मेरी ये शिक्षा है। आपने कहा जैसे आपने कहा मैं आपको स्वीकार करता हूँ, आपने 5 बार बोलना शुरू कर दिया, देन आफ्टर एवरीडे, ओके, आप इसको पुरुषार्थ कहोगे या उदय कर्म कहोगे? राइट नाउ आफ्टर साइंस, उदय कर्म, दैट्स इट। फिर मैं कहूंगा अभी आप 5 बार क्यों बोलते हैं? फिर आप कहोगे गुरु ने कहा है, गुरु ने कहा वो भी उदय कर्म, आप बोलते हैं वो भी उदय कर्म, कल बंद कर दोगे वो भी उदय कर्म। फिर दूसरा गुरु मिला, उन्होंने ये कहा और आपने किया भी, तो भी आपका उदय, क्योंकि मिला वो भी उदय कर्म, कहा वो भी उदय कर्म, स्वीकार किया वो भी उदय कर्म, किया नहीं किया वो भी उदय कर्म। तो उनका मान रखने के लिए मैं बोलूंगी मैं करूंगा और फिर ना करूं तो वो भी उदय कर्म ही है, क्योंकि प्रकृति है ना, प्रकृति इज टोटली कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर। आपने माना कि मैं मान के लिए कर रहा हूँ, कई लोग ऐसे हैं दादा भगवान को ज्ञान लेने के बाद लाइफ में कभी मिले नहीं है, तो क्या वो अपमान है? Right. आप इसको अपमान मानोगे? आप क्या मानोगे उसको? नहीं, अपमान तो दादा भगवान का तो अपमान नहीं लगा उस चीज का। That's it. नहीं, हम भी अपमान नहीं मानेंगे, यही तो उसका उदय कर्म है। मेरा कहने का मतलब दादा भगवान की बात नहीं, हम इसको अपमान नहीं मानेंगे, यही ज्ञान लिया वो भी उदय कर्म, बाद में कभी नहीं आया वो भी उदय कर्म, आने के बाद ज्ञान नहीं लिया वो भी उदय कर्म। जब मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, तो हमको उदय कर्म को उदय कर्म मानना या कुदरती रचना मानना क्या तकलीफ है? Why? एक दिन तो सिद्धांत को तो समझना पड़ेगा और स्वीकार करना पड़ेगा कि नहीं पड़ेगा, आज नहीं तो कल। जी जी। फिर ये गोल गोल सुनोगे, गोल गोल समझोगे, तो आपका दर्शन भी गोल गोल रहेगा, फिर सिद्धांत के ऊपर नहीं रहेगा, ये भी बराबर है ये भी बराबर है, ऐसा ही फिर होगा। और फिर आपकी दृष्टि में विज्ञान खुला नहीं होगा फिर। राइट। नहीं, जो सिद्धांत के ऊपर जो आप फोकस करते हैं, आई थिंक दिस इज वेरी इंपॉर्टेंट, उससे डिवीट नहीं होता है वो, और मैं क्या कहता, ये सिद्धांत मेरे नहीं है, इट्स अ यूनिवर्सल ट्रुथ लॉ। राइट। और इसीलिए अगर मेरा है तो हो सकता है कि उसको आप व्यू पॉइंट बोल सकते हैं। जब मैं कहता हूँ मैं 6 तत्वों की बात करता हूँ जो सनातन तत्व है, कुदरती कानून की बात करता हूँ जो यूनिवर्सल ट्रुथ है, तो फिर इसमें मेरा तुम्हारा तो रहा ही नहीं। राइट। और एक सिंपल बात समझो आप, एज अ थिंकर पर्सन, कि अगर ये दुनिया, ये जो सृष्टि है जिसको नॉर्मली हर व्यक्ति इंसान इसको कुदरत कहती है, चाहे इंग्लिश में इसको नेचर बोलो जो भी बोलो, इज ओके जी, और कुदरत ये अपने कानून से चलता है, दिन रात होता है, एकम भी तीज पूनम अमास भरती ओट होती है, और सभी लोगों के कर्मों का अपना फल भी मिलता है,
तो ये कितना कितना एग्जैक्ट फॉर्म में काम कर रही है, इसको कहते हैं लॉ ऑफ नेचर। समय पे एग्जैक्टली होता है, दिन होता है, रात होता है, सनराइज सनसेट सब कुछ होता है। एट इस टाइम बारिश होती है, गर्मी होती है, ठंडी होती है। एट इस टाइम नोबडी कैन मैनेज एंड मैनेज इट, इट्स ऑटोमेटिकली। तो इसको हम लॉ ऑफ नेचर कहते हैं। और लॉ ऑफ नेचर इतना एग्जैक्ट है कि टाइमिंगली काम करता ही रहता है विदाउट फेल। और वही लॉ ऑफ नेचर हमको कर्म का फल देता है। Why? एक महात्मा ने प्रश्न पूछा, भाई कुदरत हमको क्यों कर्म का फल देंगे, कर्म हमने किया है, हमको फल क्यों देंगे वो? तब कुदरत कहती है, बिकॉज यू ब्रेक द लॉ ऑफ नेचर सो विल पनिश यू। आप जिसको कर्म और कर्म फल कहते हैं, कुदरत की भाषा में आपका पनिशमेंट है। बिकॉज यू डोंट नो द फैक्ट ऑफ यूनिवर्स, यू नो द ओनली रिलेटिव ट्रूथ, एंड सो दैट यू डू द राग एंड द्वेष एंड नेचर विल पनिश यू। Am I right or wrong? Right. That's punishment it. Punishment भी तब तक ही है जब तक मैं ये मानता हूँ कि मैं विनोद हूँ, मैं सेपरेट हूँ, तो punishment नहीं है, वो खाली discharge ही है। नहीं नहीं, punishment का मतलब होता है जहाँ तक आपके अंदर अज्ञान है, you don't know the fact of universe in your vision, वहाँ तक अज्ञान है, और अज्ञान है वहाँ तक कर्मबंध है, और कर्मबंध है तो कर्म का फल मिलेगा ही। Right, right. ये मैं कहना चाहता हूँ। जी जी। तो प्रिंसिपल बात जो है वो अज्ञान है। और कौन सा अज्ञान? अभी आप समझो, पहले जमाने में क्या मानते थे, ज्ञान नहीं लिया इसलिए अज्ञान है, पांच आज्ञा नहीं जाना इसलिए अज्ञान है, सत साधन नहीं जाना इसलिए ज्ञान है, या तो व्रत जप तप नहीं करते वो अज्ञान है, या तो पूजा पाठ नहीं करते वो अज्ञान है। पहले हम ये मानते थे, am I right or wrong? जी। अभी मैंने क्या कहा, अज्ञान क्या है? आपको कुदरत क्या है वो नहीं मालूम, कुदरत का कानून क्या है वो नहीं मालूम, कुदरती रचना कैसे काम करती है वो नहीं मालूम, वो आपका अज्ञान है। मैंने ये नहीं कहा कि आपने आरती किया कि नहीं किया, वो आपका अज्ञान है, वो मैंने नहीं कहा। राइट। तो अज्ञान की परिभाषा ही मैंने बदल दिया, क्योंकि अज्ञान का मतलब होता है जो विज्ञान को नहीं जानते वो अज्ञान है, और विज्ञान तो यूनिवर्सल है। राइट। तो वो अज्ञान है, अगर वो नहीं मिटाओगे, वो नहीं मिटाओगे, मुक्ति कैसे होगी प्रभु जी? तो उसमें राम ने क्या कहा, कृष्ण ने क्या कहा, महावीर ने क्या कहा, वो तो सब्जेक्ट है ही नहीं। Am I right or wrong? Right, right. और एक दिन तो हमको, अगर हमको आध्यात्म के मार्ग में, मुक्ति के मार्ग में आगे बढ़ना है, ये सनातन तत्व जो है, जो कुदरती कानून के ऊपर आधारित और कुदरत के ऊपर आधारित है, वो हमको नहीं दुनिया के कोई भी व्यक्ति को समझना ही पड़ेगा। इट इज इम्पॉसिबल ये बिना समझे आगे जा सकता है। राइट और रॉन्ग? पॉसिबल ही नहीं है। अज्ञान जो आपने बताया कि भी जो है कुदरत और कुदरत की रचना को नहीं समझना कैसे चल रहा है वो अज्ञान है, लेकिन मैं कुदरत कौन हूं? कानून के बाद रचना आएगी, लॉ ऑफ नेचर। कुदरत इज अ सिक्स इटर्नल एलिमेंट्स जिसे दुनिया बनी है, दुनिया चलती है, हमारा मन वचन काया भी वही छह तत्वों से बना है और चलता है, ठीक है? तो ये कुदरत आ गया। कुदरती कानून का मतलब लॉ ऑफ नेचर जो सबके लिए एक ही है। और दूसरी बात, उनसे बनी हुई जो अवस्था है इसको मैं कहता हूं कुदरती रचना। तो कुदरती रचना वो रिजल्ट के फॉर्म में है। तो कुदरत जो आपने बताया, कुदरत फिर से बताइए, कुदरत किसको कहा आपने? कुदरत, कुदरती कानून और कुदरती रचना, तो कुदरत किसको बताया? सिक्स इटर्नल एलिमेंट्स। दिन होता है, भर्ती होता है, ओट होता है, दिन होता है, रात होता है, सनराइज सनसेट, बारिश ठंडी गर्मी, ये सब टेम्पररी है। अच्छा, मैं कुदरत और कुदरती रचना को एक ही उसमें ले रहा था कि कुदरत पूरा नेचर में है। तो इससे ये व्यवस्थित को समझने में हेल्प मिलती है कि भी जो है ये एक नेचुरल क्रिएशन है, तो थोड़ा सा उसकी अंडरस्टैंडिंग बेटर होती है। तो इसी तरह से आप एक ये यूज करते हैं कि भी जो है मोक्ष के लायक सहायक मुझे प्रकृति प्राप्त हो,
तो ये मोक्ष के लायक सहायक ये वर्ड्स हैं, लेकिन इसका एग्जैक्टली मतलब के समझ के साथ हम करें तो शायद उसका इम्पैक्ट ज्यादा होगा। तो उसके पीछे क्या समझ है? मोक्ष के लायक और सहायक संयोग प्राप्त हो। मैं पहले समझाता हूँ, बाद में ये बुलाता हूँ कि आपको इतना ध्यान रखना है। मोक्ष के लिए लायक और सहायक का मतलब होता है हमारी कोई भी भावना संसार के लिए लायक और सहायक या तो संसार बढ़ाने के लिए नहीं होनी चाहिए। फैसिलिटीज विद बॉडी नॉट, वी डोंट रिक्वायर इट, मगर मेरा ज्ञान दर्शन जो है इसको अवरोध करने वाला संयोग नहीं चाहिए, सपोर्ट करने वाला चाहिए। मैं मोह में फंस जाऊं ऐसा नहीं चाहिए। मैं कैसे निर्मोही बनूं, कैसे वितरागी बनूं, कैसे वितराग में पक्का हूं, ऐसा मेरे को संयोग अनुभवी ज्ञानी मिले, पुरुषार्थ वाला मिले, सहायक मिले, ताकि हम मुक्ति के मार्ग में आगे बढ़े। मैं संसार में डूब जाऊं ऐसा सर्कमस्टेंसेस मेरे को नहीं चाहिए। दैट इज माय, ये मेरी प्रार्थना है, ये मेरी भावना है, ये मेरा इंटेंशन है टुडे। सो नेचर विल गिव यू द रिजल्ट हैज पर योर इंटेंशन। तो ये जो मेरी भावना होती है कि भी जो मैं अपना अज्ञान दूर करूं, कि भी जो मेरे अंदर अज्ञान भरा हुआ है, तो जो मोक्ष मार्ग के लायक और सहायक, तो संयोग ठीक है कुछ है कि भी जो है मुझे ज्ञानी पुरुष प्राप्त हो आगे भी, वो उस तरह के संयोग हैं, लेकिन बेसिक जो मोक्ष मार्ग के लायक और सहायक वो तो संयोग नहीं है, वो तो मेरी ज्ञान दशा है। ज्ञान दशा में अगर मेरे को ये है कि भी मैं शुद्धात्मा हूँ और ये कुदरती रचना, कुदरती कानून, ये सब अलग है, तो वो ही उसमें फिर संयोग कुछ भी हो तो मेरा मोक्ष मार्ग के लायक सहायक तो वो अंडरस्टैंडिंग ही हुई ना, उसमें संयोग का इतना रोल नहीं है। बताओ बताओ, मैं ये क्यों, ये मेरे को क्यों बोलना पड़ा कि आज इस वर्ष में आप पूरा साइंस नहीं समझ पाए, तो आपको आगे का साइंस समझाने वाला चाहिए जी। इसको मैंने लायक सहायक बोला। अगर आप संपूर्ण विज्ञान समझ गए हैं तो फिर एप्लीकेशन की जरूरत है, दैट्स इट, थ्रू योर विजन। मगर संपूर्ण नहीं समझ सके, इसीलिए हमको लायक और सहायक भी चाहिए कि भी नेक्स्ट बर्थ में मेरे को अनुभवी पुरुष प्राप्त हो, ताकि जो कुछ भी बाकी है आगे बढ़ने का वो मेरे को आगे का रास्ता दिखाए। तो इसीलिए मैंने लायक लास्ट बर्थ में एप्लीकेशन, तो एप्लीकेशन के लिए जो मतलब जो 8 से 11 की जो स्टेज होती है उसके अंदर ज्ञानी पुरुष की जरूरत नहीं है, वो अपने ऊपर है। लास्ट बर्थ में तीर्थंकर वो भी अपने आप मिलेगा, आपने व्हेन यू क्रॉस द लेवल आप मिलेगा, राइट, अपने आप मिलेगा बिकॉज ऑफ योर क्वालिफिकेशन। तो 8 टू 11 में उसकी कोई जरूरत नहीं है, खाली अप टू 7 जरूरत है उसकी। ऑफ कोर्स, क्योंकि जब समझे ही नहीं 100% तो एप्लीकेशन तो होगा ही नहीं, राइट, ओके ओके, दैट इज द रीजन। ओके, तो ये साइंस इतना क्लियर है और इतना प्रिसाइज है और इतना पर्टिकुलर है कि किसी को इसमें से कोई कंफ्यूजन क्रिएट ही नहीं होता है। अगर समझ में आने के बाद नहीं समझ में आता है तो प्रश्न हो सकता है, आई एग्री, मगर मैं पूरा समझाने के लिए तैयार हूँ। और इसलिए तो मैं कहता हूँ ये मेरा दर्शन है, ये नॉलेज नहीं है जी, जी। मतलब इट्स अ विजन एंड इट इज अ परमानेंट एंड 24 आवर्स। ऐसा नहीं कि आज मैं अलग कहूंगा, 6 महीने के बाद अलग कहूंगा, 1 साल के बाद अलग कहूंगा, नहीं, इट्स नॉट विजन, इट्स नॉलेज, राइट, राइट। तो विजन में नो इफ एंड बट आप 20 साल के पहले जो तो भी यही रहेगा, आज भी यही रहेगा, 20 साल के बाद भी सिद्धांत यही रहेगा, दुनिया इसको माने या ना माने, सिद्धांत कभी परिवर्तन नहीं होंगे जी। और ये इसी प्रकार की मैं प्रकृति प्रेजेंटेशन में लेकर आया हूँ, प्रेजेंटेशन में, क्योंकि प्रेजेंटेशन तो मेरा उदय कर्म है, ठीक है, दादा भगवान का प्रेजेंटेशन ये था, ये उनका उदय कर्म था, ये मेरा उदय कर्म है। मैंने पहले ये सब, ये ज्ञान विधि की, 5 आज्ञा की, सत साधन की, कीर्तन भक्ति की, या तो सामायिक प्रतिक्रमण की, सब बात मैंने 20 साल तक किया था। कितना? 20 साल तक, हाँ, मैंने कहा था सबको, ऐसा नहीं कि मैंने नहीं कहा है, कहा था मैंने, मगर जब धीरे धीरे मालूम हुआ, जैसे अंदर का ज्ञान ओपन होता है तो मालूम हुआ कि आप इस प्रकार से बातें करते हैं, तो फिर साइंस और रिलेटिव ट्रूथ ये दोनों कॉन्ट्राडिक्ट हो जाता है। दुनिया के लोग धर्म की बात करते हैं, वही बात तुम करते हैं, बट भी साइंस करते हैं, तो पीपल दे आर इनपुट इन कंफ्यूजन। आइदर मेरा मन काया की अवस्था मात्र कुदरती रचना है वो बोलना है, कि मेरे को रियलाइज करना है। अगर रियलाइज करना है तो मैं मन वचन काया की कोई भी क्रिया को पुरुषार्थ मानूंगा, तो रियलाइज कैसे होगा?
तो जिस समय आप बोलते हैं कि जो 20 साल आपने किया है ये सब, हाँ, वो 20 साल में आपकी वो क्लैरिटी उस समय नहीं थी, उसलिए करते थे या क्या? क्लैरिटी क्लैरिटी थी मगर सरकमस्टेंसेस, बिकॉज आई एम विद द संघ 100%ली, और मैं कुछ उससे आउट ऑफ सब्जेक्ट बोलूं तो लोगों का विरोध होता था। ओके, तो मतलब आप नहीं चाहते हुए भी कुदरत ने ही मेरे को संजोग दिया ये भी संजोग कुदरत ने दिया है, वो भी तो संजोग मतलब दिया था। अंदर से आप जानते थे कि भी ऐसा करना की कोई जरूरत नहीं है, लेकिन फिर भी आपको आप बोलते थे। आई एम इन सर्कमस्टेंसेस, यू नो, आई हैव टू स्पीक। राइट राइट, ओके। तो इसीलिए, और कहीं कहीं बीच में मैंने ऐसी क्रांतिकारी बात बोल भी दिया है, इसका रिएक्शन भी आता था। जैसे आपको मालूम है कि मैंने सबके सामने 10,000 पीपल के सामने दादा भगवान की जन्म जयंती पर मैंने कहा था सबके सामने कि दादा भगवान की जन्म जयंती हो सकती है, अभी ऐसा कोई बोलेगा मंच पर से? कोई बोलेगा? और वो भी जन्म जयंती का प्रसंग है, 101वीं जन्म जयंती, और हम पूरे स्टेज पर बैठे हुए आपका पुत्र है, और यहाँ 10,000 व्यक्ति नीचे बैठा है, और मैं सत्संग यहाँ से शुरू करता हूँ, स्टार्ट सत्संग फ्रॉम दैट सेंटर, कि कविराज दादा भगवान की जन्म जयंती हो सकती है, ऐसा कोई बोलेगा? कोई नहीं बोलेगा ना। तो ये एब नॉर्मल प्रकृति में लेकर ही आया था, तो इसका विरोध भी होता था, ऐसा नहीं कि नहीं होता था, मगर कहने का मतलब है, मैंने कहने का प्रयास तो किया, मगर कुदरत मेरे को संपूर्ण विज्ञान बुलाने के लिए संजोग देना चाहती थी, तो धीरे 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 करके ये संजोग बना। मैंने ऐसा बनाया ऐसा मैं नहीं कहूंगा जी। तो वो भी मैंने कहा था, वो भी मैं कहता था, मैंने कहा ना आपको, मैं कहता था, वो ऐसा नहीं कि नहीं कहता था। उसके पहले मैं जैन धर्म की भी बात करता था मैं, क्योंकि आई एम बॉर्न एज अ जैन, तो साधु साधु साध्वियों के पीछे मैं जाता था, तो उस समय की वो बात करता था, ऐसा नहीं कि मैं नहीं करता था। वो जब जैन जैन की बात करते थे तो वो ये ज्ञान खुला होने की पहले की बात है? पहले पहले पहले, वो पहले की बात है जी। वो केवल शास्त्रों की बात थी, ऑन अ बेस ऑफ स्क्रिप्चर जी जी जी, जैन धर्म की फिलोसॉफी का बेस पर मैं बात करता था दादा को मिलने से पहले जी। उसके बाद भी किया, मगर उसके बाद में अंदर विज्ञान, अक्रम विज्ञान और जैनिज्म दोनों मिक्स आता था, फिर अक्रम विज्ञान और आध्यात्म विज्ञान मिक्स हुआ, फिर यह अध्यात्म विज्ञान आया, ऐसा संजोग बनता बनते बनते ये आया। तो ये सब प्रक्रिया है। एनीवे, आपको धीरे धीरे सब कुछ समझ में आ जाएगा कि व्हाट इज द पावर ऑफ साइंस, और साइंस का पावर है ये, मेरा पावर नहीं है, साइंस का पावर है। जितना समझोगे अनुभव आपको होगा, इसमें मेरे ब्लेसिंग की जरूरत नहीं है, मेरे गाइडेंस की जरूरत है, ब्लेसिंग की जरूरत नहीं है। इन अ साइंस नॉट रिक्वायर द ब्लेसिंग, इट्स रिक्वायर्ड द प्रॉपर अंडरस्टैंडिंग, प्रॉपर एप्लीकेशन एंड प्रॉपर एक्सपीरियंस, दैट्स इट। राइट राइट। अगर आप समझेंगे नहीं, फिर मैं कहूंगा मैं आपको आशीर्वाद दूंगा, तो अनुभव नहीं होगा भैया। ये कोई चमत्कार की तो बात है नहीं, धर्म के अंदर, धर्म के अंदर और समाज के अंदर वो चलता है, रिलेटिव ट्रूथ के हिसाब से इट्स ओके। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सीके पटेल, अनम्यूट कर। अभी क्या छे? मारे प्रश्न छे ने पुरुषार्थ ने लगतो छे के आपणे जयरे सामे बीजी व्यक्तिओ होय अने फाइलो होय एनी साथे जयरे राग द्वेषना हिसाबो चीकणा निकळे अने ते वखते आपणी जागृति जती रहे तो आपणे पाछळथी विज्ञाननो उपयोग करीने पुरुषार्थ मूकीने एने क्लियर करता होईए छे। एटले समजायेलुं छे के आपणे ख्याल आवे भान आवे पछी आपणे एने मूकीए के भाई निमित्त हतो, निर्दोष छे, शुद्धात्मा छे, બધું એ તો સ્વામીજી બરાબર થાય છે, કોઈ વાર ભૂલ થાય ત્યારે, પણ હવે મને એ પ્રશ્ન થાય છે કે જ્યારે આપણે એકલા હોઈએ અને આપણું અંતઃકરણ આખું ડોળાઈ જાય, મન બુદ્ધિ ચિત્ત બધું જ એક એક રિલેટિવમાં સંપૂર્ણ ભળી જાય, વિચારો પછી સારું ખોટું પછી બધું નક્કી થાય, એ બધું જયારે રિલેટિવમાં અજ્ઞાનમાં સંપૂર્ણ ભળી જાય ને પછી આપણે મોડેથી ભાન થાય, તો એ અવસ્થાને ક્લિયર તો કરવી જોઈએ ને સ્વામીજી? એ અવસ્થા તો રિલેટિવમાં ગઈ એટલે ચૂક્યા જ કહેવાય ને? ક્લિયર એટલે કેવું, એને કેવી રીતે વિજ્ઞાન ત્યાં કેવી રીતે ગોઠવાય સ્વામીજી? બોજો રાખવો નથી આપણે, પણ જે અવસ્થા આપણે ચૂકી ગયા હોય એ અવસ્થાને સામાન્ય ભાવે જોઈ લેવાની, કે આ જે અવસ્થા પાસ થઈ ગઈ એ કુદરતી રચના હતી અને હું પોતે શુદ્ધાત્મા છું, ધેટ્સ ઇટ।
અચ્છા એટલું જ કરવાનું એટલે પેલું મન બુદ્ધિ ચિત્ત બધાને અલગ અલગ પાછા ખોવાઈ જશો પાછા તમે હા હા બરાબર એટલે એ અવસ્થા જે એકલા હોય એને ભાન ભૂલાઈ જાય એને ખાલી મોક્ષ માર્ગ ને લાયક નથી એટલું જોઈને જ ક્લિયર અભિજ્ઞાન નો ઉપયોગ કરવાનો બસ બસ આપણું આપણું મિશન શું છે કે આપણી દ્રષ્ટિમાં વિજ્ઞાન પાકું કર કર કરવું ભલે ચૂકાઈ ગયા હો વખત તોય સામે વ્યક્તિઓ હતી એટલે ક્લિયર થયું નિમિત્ત ને નિર્દોષ જોઈને શુદ્ધાત્મા પણ અહીંયા તો પોતાની જાત જ ઢોળાય છે એટલે ત્યાં ફાઇલ નંબર 2 હોય 3 હોય કે ફાઇલ નંબર 1 હોય આપણા માટે ફાઇલ જ છે વિજ્ઞાન ચૂકી ગયા એ આપણી કચાસ છે આપણે પ્રકૃતિ એ ભૂલ કરી એ પ્રમાણ નથી એ તો ઉદય કર્મ છે કુદરતી રચના છે અજપા જાપ છે અથવા સવા એ બધું ચાલુ થાય પણ પેલું જે ચુકાયું ને એનું પાછું થોડુંક અંદર બાઇક કોન્શિયસ બાઇક નહીં હું એટલા માટે તમને બધાને ચેતવું છું કે તમે જેટલા પ્રકૃતિમાં ઊંડા ઉતરો છો ને બાય એની એંગલ માનો કે મને 5 કલાક સુધી મને જાગૃતિ ના રહી કુદરતી રચનાની કસો વાંધો નહીં 5 કલાક પછી ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ 5 કલાક નો આજે પીરિયડ હતો એ કુદરતી રચના વાળો હતો ભલે હું ના દેખાયું મને પણ પછી સમજાવ્યું ને બહુ થઈ હા સમજે હા એટલે ગુમાવ્યું એ ખ્યાલ આવે છે સ્વામીજી પણ આ ઉતરવું નથી આપણે 5 કલાકમાં શું શું કર્યું એમાં જવું જ નથી આપણે જી જી બરાબર બરાબર મારી જાગૃતિ ના રહી એ જાગૃતિ ને મેં કરેક્ટ કરી નાખી મારી જાગૃતિ કઈ ના રહી મેં એને કુદરતી રચના ના જોયું હવે શું કરવાનું ભાઈ આ 5 કલાક નો પ્રસંગ છે એ કુદરતી રચના હતો મને ના દેખાયો એ મારી મિસ્ટેક છે હે પરમાત્મા મને ફેરથી કુદરતી રચના જોવાની શક્તિ આપો અને હું પોતે બહાર આવતા આવતા દમ નીકળી જશે તમને હા જી બરાબર છે આ બધામાંથી અનુભવ માંથી પાસ થઈને તમને આ કહું છું બરાબર સમજી જી જી અચ્છા અચ્છા હું જે કઈ કહું છું એના માટે હું જવાબદાર છું પોતાનું પદ માંથી ખસી જવાય ને ખ્યાલ બાર પ્રકૃતિ એ શું કર્યું એમાં પડવું નથી મારે પણ એ વખતે હા જી હા બરાબર સ્વામી ઉપયોગ ચૂકી ગયો છું એક્સેપ્ટ કરો કે હું ઉપયોગ ચૂકી ગયો કયો ઉપયોગ કુદરતી રચના મને ના દેખાયું એટલે હે અંતર્યામી પરમાત્મા મને ફેરથી કુદરતી રચના જોવાની શક્તિ આપો હું તો પોતે શુદ્ધાત્મા છું બસ સરસ સ્વામીજી હા બહુ સરસ સમજાઈ ગયું સમજી હા જય સચ્ચિદાનંદ સ્વામી જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રભુ સ્વામીજી ભાવકર્મની ભાવકર્મ દ્રવ્ય કર્મ કન્વર્ટ થાય છે ચાર્જ ઈગો ડિસ્ચાર્જ ઈગોમાં કન્વર્ટ થાય છે એ વિજ્ઞાન સમજાય છે પણ જયારે દ્રવ્ય કર્મનું દ્રવ્ય કર્મ એક માન્યતા હોય છે બધી જ લઈને આવેલી અને જે મશીન લઈને આવેલ માન્યતા છે દ્રવ્ય કર્મ લઈને આવેલી માન્યતા પછી બોલો હા પછી એની સાથે જે મશીન કુદરત મશીન આપે છે માન્યતાને પૂરી કરવા માટે અને મશીન ને ચલાવવા માટે 4 સહાયક તત્વો છે મશીન આખું જળ તત્વ નું છે જી દ્રવ્ય કર્મ માં દ્રવ્ય ડિસ્ચાર્જ ઈગો જયારે કઈ પણ ડિસિઝન લે છે ને પછી જે મશીનરી જે મુવમેન્ટ થાય છે એટલું સમજાય છે ગતિ સહાયક તત્વ હું ગતિ સહાયક તત્વ ને અખંડ માનું કારણ કે એક ઇન્દ્રિય એક જે કોષો છે અનેક કોષો નું બનેલું બોડી છે
ચાર પ્રકારના કોષો છે જે પંચમહાભૂતના જે ચાર જીવો છે અને જે શાશ્વત જ્ઞાન છે તો પછી ગતિશાયક તત્વને ત્યાં સમજાય છે કે મારા આત્માનું જે જ્ઞાન શાશ્વત છે એટલું સમજાય છે પણ પછી આ ગતિ જે ચાર તત્વો મશીનરીને જ ખાલી કનેક્ટિંગ છે કે પછી જે દ્રવ્ય માન્યતાઓ છે એને ઇનબિલ્ટ બને જુદું હોય એવું લાગે છે કે પછી ત્યાં કઈ રીતે મારે મારી મારા વિઝનમાં મારે વિઝ્યુલાઇઝ કરવું છે તો સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું. પહેલી વસ્તુ એ કે છ એ છ તત્વો શાશ્વત છે એટલે એનું બિગિનિંગ અને એન્ડ હોતો નથી. નંબર એક. નંબર બે, તમે જે કર્મ બાંધો છો પાપ પુણ્યના અજ્ઞાનથી એની અંદર જે આ ગતિ સહાયક છે કે આ ટાઈમ અને સ્પેસ છે એ ભોગવટા પૂરતું છે. સેના પૂરતું છે? ભોગવટા પૂરતું. પણ ચાર તત્વો તો શાશ્વત છે, તમે નથી ભોગવતા તોય છે, ભોગવો છો તોય છે, તમારી બિગિનિંગ થઈ તોય છે, એન્ડ થયું તોય છે. તત્વ તો તત્વ જ છે પણ તમને અવસ્થામાં હેલ્પ કરી એને ભોગવટા પૂરતું. એટલે કહેવાનો મતલબ કે તત્વ રૂપે છ તત્વો પરમેનન્ટ છે, અવસ્થા રૂપે ભોગવટા રૂપે ટેમ્પરરી છે, જે આપણને ભોગવટા પૂરતું કામ કરે છે. સુખના દુઃખના બિગિનિંગના એન્ડના સમય સ્થળ બધી વસ્તુ તત્વ રૂપે ટેમ્પરરી ના હોય. મને ટેમ્પરરી દેખાય છે કારણ કે હું તત્વને અવસ્થાથી માપવા જઉં છું. મેં તમને બધાને કીધું છે કે પહેલા કોઈ પણ અવસ્થાને કુદરતી રચના તરીકે જ જોતા શીખો. આ પહેલું લેસન પ્રાઇમરી છે. બીજું, હવે આ કુદરતી રચના કુદરતી કાનૂન પ્રમાણે છે, કોઈની મરજીથી નથી, માટે મારી કે તમારી મરજીનો પ્રશ્ન ના આવે. એની ઉપર ત્રીજું કયું આવે કે આખું આ દુનિયા છ તત્વોથી ચાલે છે, પછી આ શરીરનો જન્મ થયો, એનું જીવન, એનું મૃત્યુ બધું શેમાં આવી ગયું? તો કે છ તત્વ. પછી એમાં પાર્ટીશન નહીં પાડવાના, પણ કે છે મને હું આજે મોડો ઉઠ્યો, વહેલો ઉઠ્યો, ગુસ્સો થયો, પ્રેમ કર્યો, રાગ કર્યો, દ્વેષ કર્યો, કસાય કર્યો, કશું જ નહીં, છ તત્વો પતી ગઈ વાત, અને હું શુદ્ધાત્મા છું. એ છેલ્લેમાં છેલ્લું સ્ટેજ આવે. જેમ તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મી યુદ્ધ કરે તો પણ કશું જ નહીં, હું શુદ્ધાત્મા છું, બાકી બધું કુદરતી રચના. એ જોવાનું નહીં, એ લોકોને પુરુષાર્થ જ નહીં, સ્વભાવમાં જોયો. આ છ તત્વ જ છે, બીજું કઈ છે નહીં. આ પાંચ તત્વોની કરામત અને હું શુદ્ધાત્મા, બસ ધેટ્સ ઇટ. કઈ જ નહીં પછી, નો પાર્ટીશન, નો ડિટેલિંગ. એટલે એ સ્થિતિ આપણી ગ્રેજ્યુઅલી આવી જોઈએ. એટલે જેટલું ટુકડે ટુકડે તમે જોવા જશો વિજ્ઞાન, એટલા તમે ફસાશો. તમે એને ગ્રેજ્યુઅલી એને ગ્રોસ જુઓ, કન્ટિન્યુઅસ જુઓ. ભાઈ ગતિ સહાયક કામ કન્ટિન્યુઅસ કરે છે. હું ચાલું કે ના ચાલું, ચાલું એ એક ગતિ સહાયક છે, શ્વાસ લઉં એ પણ ગતિ સહાયક છે, વિચારો આવે એ પણ ગતિ સહાયક, બોલું એ પણ ગતિ સહાયક છે. અને આ કશું ના કરતો હોય તે શ્વાસ તો ચાલુ જ છે મારો, ગતિ સહાયક તત્વ તો છે જ. સ્થિતિ સહાયક એટલે બધા ઓર્ગન છે, એ પણ સ્થિતિ સહાયક છે, છે જ, 24 કલાક છે. ખ્યાલ આવ્યો? પછી સમય તત્વ. સમય તત્વ એટલે જેમ લાઈફ, લાઈફ એક મોટો સમય તત્વ છે, એ લાઈફની બધી અવસ્થાઓ સમય તત્વ પણ કન્ટિન્યુઅસ છે. એક અવસ્થા પૂરી થાય, બીજી શરૂ થાય, બીજી પૂરી થાય, બીજી શરૂ થાય, તો કન્ટિન્યુઅસ સમય તત્વ પણ છે. અને સ્પેસ, આ બધું કાર્ય સ્પેસ વગર તો થાય નહીં. કોઈ પણ સારું ખરાબ, જન્મ જીવન મૃત્યુ, આ બધી અવસ્થાઓ માટે સ્પેસ તો જોઈએ. તો દરેક વસ્તુ કન્ટિન્યુઅસ જ છે. સ્વામીજી એ એટલું ઘણા અંશે સમજાય છે વિજ્ઞાન થી, પણ આજે ગતિશાયક ને સ્થિતિશાયક તત્વ કીધા છે, પછી ઇનબિલ્ટ કામ કરે છે. સાંભળો મારો પ્રશ્ન કેવો છે, હું શું કહેવા માંગુ છું કે હું ડિસ્ચાર્જ ઈગો ડિસાઇડેડ કરે છે, ડિસિઝન લે છે અને શરીર વર્ક કરે છે. એટલે જે જે દ્રવ્ય કર્મની ક્વોન્ટિટી છે એની સાથે એના ડિસિઝન પ્રમાણે ગતિ, આ આ ગતિશાયક સ્થિતિશાયક તત્વ ઇન્વોલ્વ થાય છે, જે પરમેનન્ટ એ 100% સમજાઈ ગયું છે સામે. પરમેનન્ટ છે, કન્ઝ્યુમ નથી થતા, ખાલી અવસ્થાને, બધી જ અવસ્થાઓની, એકેન્દ્રથી પંચેન્દ્રની બધી અવસ્થાઓને કન્ઝ્યુમ નથી થતું ગતિશાયક સ્થિતિશાયક, માત્ર મૂવ કરે છે.
પણ એ કેટલું, એટલે હું ત્યાં છે ને ક્યાં, મને ત્યાં ક્યાં ખુલ્લું નથી થતું કે દ્રવ્ય કર્મ રૂપી જે ઈગો છે, એ ઈગો અને એની એને એના કનેક્ટિંગ ગતિશક્તિ તત્વ કેટલું ઇનબિલ્ટ કુદરતી રચનામાં કેટલું પરફેક્ટ કામ થઈ રહ્યું છે. હું જ્યારે હાથ હલાવું છું તો પણ ગતિશક્તિ તત્વનો રોલ છે. દ્રવ્ય કર્મ સાથે કનેક્ટિંગ જે તત્વો છે એની વાત કરું, એ અવસ્થા એને જે આધારે છે ને, એટલે એને કુદરતી રચના કીધું ને પ્રભુ. એ અવસ્થા ને આપણે કુદરતી રચના કીધું, એ આપણી રચના નથી કે કોઈ પણ અવસ્થાની લેન્થ લાંબી હોવી, ટૂંકી હોવી, ગમતી હોવી, ના એ આપણા આધીન નથી. કારણ કે આપણે કર્મ તો કરી દીધું છે, હવે ડિસ્ચાર્જ તો કુદરતના હાથમાં છે, જેને આપણે રચના કહીએ છીએ. હેલો, હું સમજે એ સમજાય છે કે ડિઝાઇન બની ગઈ છે, ડિઝાઇન પ્રમાણે કુદરત પિક્ચર્સ આપે છે, પણ પિક્ચર્સમાં પણ ગતિશાયક તત્વ એક ઇનબિલ્ટ કામ કરી રહ્યું છે અને એક મારા ડિસ્ચાર્જ ઈગોની ડિઝાઇન પ્રમાણે કામ કરી રહ્યું છે. એને પણ હું એક માન્યતા જ કહું છું, કુદરતી રચના જ કહું છું કે કુદરતે જ ઇનબિલ્ટ એને એક રોલ આપેલો છે, એક એની સાથે કનેક્ટિંગ મશીનરી છે. સ્વામીજી આ બધાની અંદર શાશ્વત શાશ્વત જ્ઞાન કેટલું બધું કેટલા એંગલ થી પેરેલલી હોય તો જ આ કામ થાય બંનેનું. આ દ્રવ્ય કર્મ અને મશીનરી બંને કનેક્ટિંગ છે. યસ યસ, એ મારે જુદી નથી કરવી. એટલે તમે કીધું મારે આખા પેકેજમાં, હા એટલે કીધું કે છ તત્વને જુદું તો વાર લાગશે, પણ અંતે છ તત્વ એ છેલ્લામાં છેલ્લું આપણું વિજ્ઞાન છે. કન્ટિન્યુઅસ છે આપણને જે અવસ્થામાં ટેમ્પરરી દેખાય છે ને, સ્ટીલ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ, કારણ કે અવસ્થા વગર તો આપણું લાઈફ છે જ નહીં. અને કોઈ પણ અવસ્થા છ તત્વ વગર હોતી નથી, તો છ તત્વ ક્યારે ના હોય? સ્વામીજી એ પ્રશ્ન નથી, એ એ તો મને કન્ફર્મ થઈ ગયું છે મારા મારા વિઝનમાં કે છ તત્વોની અવસ્થા હોય જ નહીં, હોય ના શકે, પણ હવે હોય શકે જ નહીં. પણ ખાલી પેરેલલ હવે અમુક એંગલ થી હું આ કુદરતી રચનામાં ગતિશાયક ને લઈને જોવા જાઉં છું ને, પછી એને જોડે હું શાશ્વત જ્ઞાન ને ઉપયોગ મૂકું છું કે આમાં શાશ્વત જ્ઞાન નો રોલ શું છે. આ ગતિશાયક બહુ મારે ઊંડું નથી ઉતરવું સ્વામીજી, મારે એમાં એક્સપર્ટ નથી થવું કુદરતી રચનામાં, મારે ખાલી રિયલાઇઝ કરવું છે કે આમાં શાશ્વત જ્ઞાન નો શાસ્ત્ર જ્ઞાન છે એને હું પર્યાય તરીકે કામ કરે છે, અને જોડે જોડે ગતિશાયક તત્વ નો રોલ જોવા જાઉં છું, તો ત્યાં કે એક કેટલું બધું આમ આ કુદરતના કાનૂન સાથેની જે કુદરતી રચના છે સામેજી, કુદરત કુદરત છે, છ તત્વ પરમેનન્ટ છે, એક પણ તત્વ કન્ઝ્યુમ નથી થતું, એક પણ નવું વધતું નથી, રાઈટ, અને છતાંય આ બધી તમે જે વલસાડ એક એંગલ આપ્યો હતો કે દરેક જીવમાં શાશ્વત પ્રકાશરૂપી શાશ્વત જ્ઞાન પોતપોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે છે, કામ કરે છે, અને તમારો આત્માનું શાશ્વત જ્ઞાન છે એને તમે સમજી શકશો. રાઈટ 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 રાઈટ. અને જેનો જે શાશ્વત જ્ઞાન મારું પોતાનું પરમેનન્ટ છે, અને એ એ એંગલ ઉપર તમે જોવાનું કરશો ત્યારે તમે આખું કુદરત જોવાનું તમને આખો આખો નજારો જુદો હશે. એટલે એની પર હું પ્રયોગ કરતો હતો, એટલે આ બધા પ્રશ્નો ઉભા થતા હતા. ના કઈ વાત, કઈ વાત, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. સરસ, ખ્યાલ આવી ગયો ને પ્રભુ? હા, ઘણા અંશે ખ્યાલ આવી ગયો. ઓકે 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 પ્રભુ. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ સ્વામીજી. મારે પૂછ્યું હતું કે ડિસ્ચાર્જ અહંકાર ની અંદર પણ ડિસ્ચાર્જ અહંકાર હોય છે કે? ડિસ્ચાર્જ અહંકાર ની અંદર ડિસ્ચાર્જ અહંકાર હોય છે એટલે શું? પણ તમે એક્ઝામ્પલ આપો, તમે બોલો છો, તમારો દાખલો આપવો પડશે. હા, એટલે સમજો ગત ભાવ આપણે ભાવ કર્યો એમાં આપણે ગત ભાવનું હોય સમજો, તો એ ભાવોની અંદર પણ ભાવ હોય છે કે? પણ તમે દાખલો આપો ને, દાખલો આપતા નથી ને.
આજ કહું છું એક્ઝામ્પલ તરીકે, આપણે સમજો આપણે કોઈ ભાવ કર્યું એ ગત ભાવ નો હોય, હા બોલો પછી, તો એની ભાવો ની અંદર પણ આપણે ભાવ કરેલા હોય કે ગયા જન્મ ના ગયા જન્મ ના, એના ભાવ ની અંદર પણ આપણે ડિસ્ટાયમ કરે ભાવો હોય કે બ્લા હંકાર. પણ બે પ્રકાર તો મને બતાવો કે આ પહેલા પ્રકારના ભાવ, આ બીજા પ્રકારના ભાવ, એને દાખલો કહેવાય ને. તમે તો શબ્દ એનો જ બોલ્યા કરો છો, જે પ્રશ્ન પૂછો છો એને જ ફેરો કરો છો. મેં તમને દાખલો માંગ્યો, હું દાખલો એટલા માંગુ મારે તમારી સમજણ જાણવી છે. તમે બે મુદ્દા કઈ બે પ્રકારના પુરુષાર્થ કઈ રીતે કહો છો એ તમે મને એક્ઝામ્પલ આપો તો ખબર પડે ને, તો મને ખબર પડે કે તમારી દ્રષ્ટિમાં ક્યાં ભૂલ છે. કારણ કે તમને એક્ઝામ્પલ આપો અઘરો પડે છે, બે પ્રકારના ભાવ તમે બોલ્યા પણ તમે જવાબ નથી આપી શકતા, એટલે મીન્સ તમારો પ્રશ્ન છે જ નહીં કોઈ જગ્યાએ. તમે એમ આવું માનું છું માટે બે ભાવ કહું છું તો આવું બરાબર છે, તો એને દાખલો કહેવાય. હા પણ મને સમજ્યું તું કે આ સમજો આજે ભાવ કર્યો આપણે, કયો ભાવ કર્યો સમજો, મેં જગત કલ્યાણ નો ભાવ કર્યો. ઓકે પછી, અને મારો ગત ભાવ હોય, ગત ભાવ હોય તો ઈ ભાવ ને પણ ડિસ્ચાર્જ અહંકાર હોય, તો અહંકાર વગર ભાવ થાય ના થાય, તો પછી ના થાય તો પછી પ્રશ્ન કેમ પૂછો છો પછી? અહંકાર ગયા અવતાર નો ચાર્જ, આ અવતાર માં રૂપક માં અવતાર ડિસ્ચાર્જ હોય. હા પણ સમજો ગત જન્મ એના ગત જન્મ નું હોય તો ગત જન્મ નું તો ઈ સાથે મળીને બધું ભાવ થાય ડિસ્ચાર્જ થાય કે કશું સાથે મળીને ના થાય, એ તમારા જે તે સમયના જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. બરાબર, ઓકે. મેં પહેલાય કીધેલું છે કે ચોરી કરનારો ચોરી ન કરવાના પણ ભાવ કરી શકે, અને ચોરી ન કરનારો ચોરી કરવાના ભાવ કરી શકે, એમાં ગત ભાવ નું ક્યાં આવ્યું? આપણી મરજી. બરાબર. કારણ કે દુનિયાને બધાને ખબર છે આપણે જે કઈ કરીએ છીએ એ ક્યાં તો લોકો જુએ છે, અને ક્યાં તો લોકો ના જોતા હોય તો કે જે ભગવાન જુએ છે, આટલું તો આપણને ખબર છે. પણ જે આપણે ખરાબ ખોટું કરીએ છે ને એ કોઈ જોતું નથી એવું માનીએ છે, ત્યાં ભગવાન નથી આવતા, ત્યાં તકલીફ છે. જ્યાં આપણે ખોટો ભાવ કર્યો ને ત્યાં આપણને એમ લાગે બહાર તો કોઈ જોતું જ નથી, પણ આપણને ખબર નથી પડતી. એક સાયન્ટિસ્ટ ને ખબર પડવી જોઈએ કે હું જે ભાવ કરું છું એનું જ કુદરત ફળ આપે છે, ક્રિયાનું નથી આપતી. માટે કોઈ પણ ભાવ હું કરીશ તો કુદરત એનું ફળ આપવાની છે, એટલે કુદરત જુએ છે એવું સાયન્ટિસ્ટ તરીકે લક્ષમાં હોવું જોઈએ. ભલે મન વચન કાયા જુએ કે ના જુએ દુનિયા, પણ ભાવ તો કુદરત જુએ છે અને જુએ છે, દુનિયા ના જુએ તોય પણ. માટે આપણે જાગતા ત્યાં રહેવાનું છે, મન વચન કાયામાં રહેવાનું નથી. બરાબર. કારણ કે કુદરત મન વચન કાયાની ક્રિયાનું ફળ નથી આપતી, તમારા ભાવનું ફળ આપે છે. બરાબર, સમજી ગયા? હા સમજી ગઈ. બરાબર. હા, અને મારે પૂછ્યું હતું કે તમે હમણાં બોલ્યા ને કે દાદાની જન્મ જયંતિ આપણે મનાવી ન જોઈએ, તો કેમ ના મનાવી જોઈએ? આ તમે આવું ઊંધું બોલી નાખો છો ને બાફી નાખો છો. ના 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 ના, દાદાની જન્મ જયંતિ તમે ઊંધું બોલી નાખો ને પછી નામ મારું છાપી નાખો છો? ના 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 ના, દાદાની જન્મ જયંતિ નું તમે બોલ્યા ને કે કેમ? મેં શું કીધું કે દાદા ભગવાન ની જન્મ જયંતિ હોય શકે ખરી? એટલે કે દાદા ભગવાન જ્ઞાન દર્શન ને ચારિત્ર વાળા હતા કે કોટ ટોપી વાળા દાદા ભગવાન હતા? એમ કહું છું, જ્ઞાન દર્શન ચારિત્ર વાળા હતા. તો પછી એને જન્મ મરણ હોય? ચાર કોષો તો મીન્સ ચાર કોષો એટલે કયા કોષો કે છે? ચાર કોષો એટલે ચાર કોષ નહી, હવે તો ચાર પ્રકારના એમને, ચાર પ્રકારના એને આપડા શું કેવાય, ચાર તત્વો કીધા એમને, ગતિ સહાયક સ્થિતિ તથા ટાઈમ અને સ્પેસ. એટલે કોષો બોલ્યા હતા ને એટલે મને ખબર ન પડી, કોષો બોલ્યા હતા તમે. ભરતીબેન એટલા બધા વેઇટ કરે છે હવે તમે? હા, જય સચિદાનંદ, જય સચિદાનંદ, સોરી સોરી.
માં લક્ષ્મી જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ યસ જય કોટી કોટી નમસ્કાર જય સચ્ચિદાનંદ હા બોલો બોલો સ્વામીજી દાદાવાણીમાં હતું વિજ્ઞાની ક્યારે થઈ શકે મનની આખી ગ્રંથિ ઓળંગી જાય બુદ્ધિના બધા પર્યાય ઓળંગી જાય પછી જ્ઞાનના પર્યાય શરૂ થાય એ ઓળંગી જાય અને જ્ઞાનની બહાર નીકળે ત્યારે વિજ્ઞાન ઘન આત્મા થાય તો જ્ઞાનની બહાર ક્યારે નીકળાય એ સમજાવો ને જરા એ શું કહેવા માંગે છે એ આપણે પહેલા સમજવું પડે સિદ્ધાંતથી એ તમે પહેલા તમે જે વાક્ય બોલી ગયા ને એ બ્રીફમાં ઝડપથી બોલી જાઓ પછી જ્ઞાન ના પર્યાય શરૂ થાય ઈ બે ઓળંગી જાય પછી ઓળંગી જાય બરાબર પછી અને પછી એ ઓળંગી જાય ઓકે અને જ્ઞાન ની બહાર નીકળે ત્યારે વિજ્ઞાન ઘન આત્મા થાય કરેક્ટ ઈ સમજાવો કેવી રીતે જવાબ આપું ને હવે હા હવે આપો હા આ તમે જેટલા જેટલા સ્ટેપ બોલી ગયા 1 2 3 4 એ પ્રકૃતિનો ભાગ છે કે પરમાત્માનો ભાગ છે એ પ્રકૃતિનો ભાગ છે બધું અને પ્રકૃતિનો કંટ્રોલર કોણ છે કુદરત બસ એનું નામ વિજ્ઞાન તમે બધા ઓળંગી નાખ્યા એ ખાલી કુદરતી રચના છે એમ કહીએ એટલે પછી આપણે વિજ્ઞાન ઘન આત્મા થઈ જાય એ જ વિજ્ઞાન છે અને આત્મા વિજ્ઞાન ઘન ચોપડીઓનું ગોખેલું જ્ઞાન હોય એટલે આવું જ થાય પછી એટલે એક ભાઈએ લગ્ન કર્યા ને 24 વર્ષની ઉંમરે એના ફાધર ને કે તમે તો 75 વર્ષ જીવ્યા અને આટલા કાઢ્યા હું આટલા 50 વર્ષ કઈ કરીશ વાઈફ સાથે ફાધર કહે છે તો શીખવાનું ના હોય તો સંજોગો શીખવાડે બતાવું કે આમ કહું એવું ના હોય કે છે સંજોગો તને શીખવાડ છે સંજોગો આવતા જાય એમ આપણે આપણને મન વચન કાયના બધા સંજોગો જેવા હોય તેવા બુદ્ધિના મનના ચિત્તના અહંકારના વાણીના કાયાના પણ આપણે શું કહેવાનું કુદરતી રચના તો બધા પર્યાય ઓળંગી ગયા તમે આપણે સમજ્યા નહીં ને સમજાવ્યા નહીં એટલે તો તમને પૂછીએ છીએ પેલા મહાત્મા કે અમને જૈન આચાર્ય ભગવાન કે મહાવીર ભગવાને જે કીધું હોય એમાં ભૂલ હોય શકે ખરી મહાવીર ને સાંભળો છો કે મહાવીર નું સમજાવ મહાવીર ને જે રજૂઆત કરે છે એને તમે સાંભળો છો કોણ સાંભળો છો મહાવીર નું ક્યાંથી સાંભળે રજૂઆત કરે એનું સાંભળે ને અત્યારે તમે દાદા ભગવાન ની વાત સાંભળો છો કે દાદા ભગવાન ને પ્રેઝન્ટ કરે છે એની વાત સાંભળો છો પ્રેઝન્ટ કરે છે એની તો પછી એનો વ્યૂ પોઈન્ટ આવી જાય કે ના આવી જાય આવી જાય હવે તમે કહો છો કે દાદા ભગવાન ના આપતા પુત્ર દાદા ભગવાન ની વાત કરીએ ખોટી કેવી હોય પણ દાદા ભગવાન ખોટા નથી પણ પેલો બોલનારો ખોટો છે એનું શું અને તમને ખોટું મળ્યું એનું શું એની સમજણ પ્રમાણે બોલે ને આપણે તમે સમજવાના ને તમે કઈ સમજવાના હા હા એટલે તો તમને સાચી સમજણ માટે તમને પૂછ્યું એમ નથી કેતો હું એટલે તમને સમજાવું છું કે છેલ્લમ છેલ્લો નિવેડો અનુભવી પુરુષ સિવાય આવે નહીં સાચી વાત છે ટાઇટલ આપો કૃષ્ણનું આપો મહાવીરનું આપો શિવનું આપો સ્વામિનારાયણનું આપો શ્રીમદ રાજચંદ્રનું આપો કે દાદા ભગવાનનું આપો એમાં કોઈ છે નહીં અત્યારે હા કોઈ નથી એટલે અત્યારે અનુભવી હોય એનાથી નિવેડો આવે એ લોકો વાતો કરનારાથી નિવડો નહીં આવે કારણ કે જે લોકો વાતો કરે છે એ ચોપડીની બહાર જ નીકળ્યા નથી સાચી વાત હવે જે માણસને આજે પણ 40-50 વર્ષ પછી જ્ઞાની મળ્યા પછી ચોપડી વગર બોલી શકતો નથી ત્યારથી તમને સમજણ ના પડે કે એને અનુભવ નથી
તો પછી આપણને ક્યારે થશે એના થકી? એટલે તો તમને તમે મળ્યા ને અમને, એમ નથી કે એટલે તમે સમજાયું કે ના સમજાયું? હું જે કહું સમજાયું સમજાયું સમજાયું. હા એટલે બહુ લોકો અમને કહે છે કે દાદા ભગવાને આમ કીધું, દાદા ભગવાને આમ કીધું, કોઈ કે કૃષ્ણ ભગવાને આમ કીધું, શ્રીમદ રાચર્ય દેખું બધાએ કીધું. તમને શું અનુભવ થયો બોલો? તો કે મને થયો નથી. તો પછી મારે તમારી પર વાત સાંભળીને શું કરવું છે? તમે એવું બોલો કે મને એમના મળ્યા પછી આ અનુભવ થયો, તો એ મારે સાંભળવો છે. ના સમજાયું? સમજાય સમજાય. હવે તમને જો અનુભવ નથી થયો એ વાત તો ચોપડીમાં છે. સમજાયું કે ના સમજાયું? હા સમજાય સમજાય સામેની સમજાય. કિંમત કોની છે? અનુભવી પુરુષના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દોની. ચોપડીના શબ્દોની નથી. હા હા સાચી વાત છે. ત્યારે વાંચી શકીએ, ગમે ત્યાં વાંચી શકીએ, પણ એને વાંચતી વખતે સમજણ આપનારો અનુભવી જોઈએ, બિન અનુભવી ના ચાલે. કુદરતી રચના ને હું નિસ્તનિર્થી શુદ્ધાત્મા છું, હું ગોઠવી તો થઈ જાય ને બધું વિજ્ઞાન નિવેડો આવી જાય. નિવેડો. હા હા. તો હવે એક કુદરતી રચનામાં જ રહેવા એવી શક્તિ આપજો સ્વામીજી. જરૂર જરૂર. જય સચિદાનંદ. તમે ક્યાંથી બોલો? જય સચિદાનંદ. વિજ્ઞાનમાં જ રહેવા એવું. તમે ક્યાંથી બોલો? મુંબઈ થી બોલું છું સ્વામીજી. તમે સત્સંગમાં નહીં આવ્યા હોય કે? ના નથી આવી. હું એકે તમને મળી જ નથી એકે. ઓકે. હા બસ હવે કરો. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. એક વાક્ય છે, કોઈ સ્ક્રિપ્ચર નું નથી પણ મને જસ્ટ એક ખ્યાલ આવ્યો તો પૂછું છું કે જ્ઞાનીઓની પરંપરા હોય શકે પણ પરંપરામાં જ્ઞાની ક્યારેય ના હોય. કરેક્ટ. આ વાક્ય સમજાવો. એટલે જ્ઞાનીની પરંપરા હોય શકે પણ જ્ઞાની પરંપરામાં ના હોય. એટલે ધારો કે એક જ્ઞાની પછી બીજા જ્ઞાની થાય તો એ જ્ઞાનીની પરંપરા કહી શકાય, પણ અનુભવ તો દરેકનો ઇન્ડિવિડ્યુઅલ હોય. પરંપરા શબ્દ લાગુ ના પડે, પણ જે વ્યવહાર છે વ્યવહાર દાદા ભગવાન નો આપતો પુત્ર એટલે એમની પરંપરા કહેવાય. શું કહેવાય? એટલે રિલેટિવ સ્ટેટસમાં હું આપતો પુત્ર તરીકે પ્રેઝન્ટ થઉં તો એને પરંપરા કહેવાય. અને આપતો પુત્ર તરીકે દાદા ભગવાન ની જ વાત કરું તો પણ એને પરંપરા કહેવાય. બે વસ્તુ ખ્યાલ આવી ગયો? બરાબર છે બરાબર. પણ હું એમ કહું કે દાદા ભગવાન નો જ્ઞાન પણ મેં એમની પાસેથી લીધું, દ્રષ્ટિ એમની પાસેથી પ્રાપ્ત કરી, આપતો પુત્ર પદ પણ એમની પાસેથી પ્રાપ્ત કર્યું, બ્રહ્મચર્ય વ્રત પણ મેં એમની પાસેથી લીધું અને ઘડતર પણ એમને જ કર્યું છે. આટલું કહેવામાં મને સહેજ વાંધો નથી કારણ કે ઇટ ઇઝ ફેક્ટ. પણ આજે હું જે કહું છું એ અનુભવનું દર્શન લઈને આવ્યો છું, જેના ઓપનર જ્ઞાની પુરુષ અને બીજા બધા પણ હોઈ શકે, શાસ્ત્રો પણ હોઈ શકે, અન્ય ધર્મગુરુ પણ હોઈ શકે અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ હોઈ શકે. એ બધાના આધારે જે જ્ઞાન મને ઓપન થયું, મારામાં જે લઈને આવ્યો તો તે આ અવતારનું નહીં લઈને આવ્યો છું તે, એ જે ઓપન થયું એ હું તમને કહું છું તો પછી એને પરંપરા ના કહેવાય. ઓકે. તમને બધાને કે હું તમને સ્પિરિચ્યુઅલ સાયન્સ ની વાત કરું છું અને આઈ એમ અ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, સો બોથ આર ધ ટાઇટલ એન્ડ પ્રેઝન્ટેશન બોથ આર ધ મૌલિક. પછી એને પરંપરા ના કહેવાય. બરાબર. એમ આઈ રાઈટ? બરાબર છે. બસ એટલે મને નેચરલી એક વાક્ય યાદ આવ્યું તો મેં કહ્યું તમને જસ્ટ આ તો બધાને લાભ થાય એટલા માટે પૂછી લીધું. ના તમારે તમારે પૂછવાનો તો અધિકાર છે ને, સવાલ જ નથી. હું બધાને જવાબ આપું છું બધાને. હા હવે એક આધ્યાત્મ આધ્યાત્મ વિજ્ઞાન ઉપરનો પ્રશ્ન છે કે આપણે આધ્યાત્મ વિજ્ઞાનને સરળ કરવા માટે આપણે ત્રણ ભાગ પાડી દીધા, પ્રકૃતિ, પરમાત્મા અને લાઈવ ઈગો. પણ જયારે હવે આપણે જયારે આગળ વધીએ લાઈવ ઈગો ની અંદર તો ત્યાં આગળ બી સાહેબ આપણે બે ભાગ તો પાડવા જ રહ્યા કે લાઈવ ઈગો ના થી થતી પ્રોસેસ ના પડતા કોઝ અને લાઈવ ઈગો માં લાઈવ ઈગો એટલે જ્ઞાન દર્શન પોતે
એ ત્યાં બી બે ભાગ છે પાછા, એના વિશે આપ શું કહેશો? પણ એટલે 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 તમારું જ્ઞાન દર્શન છે એ તમારું ડેવલપમેન્ટમાં જાય અને કોઝ છે એ નેક્સ્ટ બર્થમાં પછી ઇફેક્ટમાં આવી જશે. હા બરાબર છે. એટલે કે ભાઈ જે કોઝ પડ્યા એ અત્યારે હાલ પડી રહ્યા છે, કુદરત એનું રિઝલ્ટ આપી દેશે, પણ એ કરેક્શન કરેક્શન કરવાની શકવાની સત્તામાં છે એવું કહી શકાય? ના, એટલે એટલે આપણે આપણે જે કોઝ પડી ગયા છે તે વખતે આપણે જ્ઞાન દર્શનનો યથાર્થ ઉપયોગ ના કર્યો એવું બની શકે. હા, એટલે ટૂંકમાં લાઈવ ઈગોના બે પાર્ટ બી ત્યાં આગળ પડે છે એટલું આપણે સ્વીકારવું રહ્યું સાહેબ. ઓફકોર્સ એ તો બે જ હોય ને સાહેબ, એક બાજુ શુદ્ધ જ્ઞાન દર્શન અને બીજું મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો, અથવા તો એ પણ ના થાય તો કંઈક અજ્ઞાનના સંજોગો ઉભા થાય પાછા જ્યાં તમે ભટકી ગયા તે. બરાબર છે. એ તો એક્ઝેક્ટ છે, એ તો એક્ઝેક્ટ છે. બસ બસ, એટલે એ કન્ફર્મ કરું તો એટલા માટે. હવે મને તો સુરેશભાઈ, મને સુરેશભાઈ આ વિજ્ઞાન ઉપર જે કુદરતનું છે મારું નથી એના ઉપર મને બહુ પ્રાઉડ છે કે વિશ્વના લોકો આ સમજ્યા વિજ્ઞાન. કારણ કે પહેલ વહેલી વખત વિશ્વની અંદર આ કલયુગમાં વિજ્ઞાન માલિકી વગર બહાર પડી રહ્યું છે, ટાઇટલ ઓફ ઓનરશિપ વગર. અને ચોખ્ખું જ કહે છે કે યુ હેવ ટુ ફોલો, યુ હેવ ટુ એપ્લાય એન્ડ યુ હેવ ટુ રિયલાઇઝ ધ ઓનલી નેચર, લો ઓફ નેચર, અને તમારા વિઝનમાં બધી જ અવસ્થાને કુદરતી રચના જોવાની છે. એમાં પ્રેઝન્ટેશન કરનાર પર્સન કોઈ જગ્યાએ નથી પુરુષાર્થમાં આવતો, એમ કહું છું. તમારું મ્યુટ થઈ ગયું, મ્યુટ થઈ ગયું. હા, કરી દીધું. બીજો હવે ત્રીજો પ્રશ્ન સાહેબ. હા, હવે ત્રીજો પ્રશ્ન એવો હતો કે જ્ઞેય અને જ્ઞાન જ્યાં સુધી જીવ લોકમાં છે ત્યાં સુધી જ એને દર્શન શબ્દ લાગુ પડે છે, એના વિશે આપકો. જ્ઞેય અને જ્ઞાન એ દર્શન જોડે જોડાયેલો છે. જ્ઞેય અને જ્ઞાન એ દર્શન સાથે, એટલે અત્યારે જે જ્યાં સુધી અજ્ઞાન છે ને સાહેબ ત્યાં સુધી એને જ્ઞાન દર્શન કહેવાય, બે ભેગા કહેવાય. જ્ઞાન અને દર્શન બે ભાગ છે. જ્ઞાન એ મૂળ મૂળ સબ્જેક્ટ ટાઇટલ માટે છે અને દર્શન એ ટાઇટલની અવસ્થા માટે વપરાય છે. આ પેલો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો, જ્ઞાન અને દર્શન કેમ શબ્દ બે જરૂર છે જગતમાં શરીર હોય ત્યાં સુધી? કારણ કે બે છે જ, એક બાજુ આત્મા છે બીજી બાજુ શરીર છે, કરેક્ટ? જ્યાં સુધી મોક્ષ નથી ગયા ત્યાં સુધી, એટલે બે જોઈશે. એક બાજુ જ્ઞાન જોઈશે અને બીજું દર્શન જોઈશે. હવે દર્શન ક્યાં સુધી જોઈશે પુરુષાર્થ રૂપે? તો કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. તો છેલ્લા અવતારમાં દર્શન હશે એ શું હશે? એ કુદરતી રચના તમને ઉદયમાં આવી ગયો. હવે હવે તમારો પુરુષાર્થ ના રહ્યો, તમે શુદ્ધાત્મા, બાકીનું કુદરતી રચના બોલવાનું નહીં. This is your realization. હા, એટલે હું એ જ પૂછવા માંગુ છું કે જ્યાં શરીર હોય તો કેવળ શરીર હોય તો જ્ઞાન દર્શન શબ્દ વપરાય, કેવળ જ્ઞાન હોય તોય વપરાય. બસ આ જ કહેવા માંગુ છું કે જ્યાં સુધી શરીરનું એક્ઝિસ્ટન્સ છે લોકની અંદર ત્યાં સુધી જ્ઞાન દર્શન બંને છે, પછી કેવળ જ્ઞાન જ કહેવાય. હા બસ, પછી એ કેવળ આત્માને કેવળ જ્ઞાન કહેવાય, કેવળ જ્ઞાન દર્શન ના કહેવાય. હવે આના રિલેટેડ આગળ એક પ્રશ્ન છે કે જ્યારે આત્મા જીવમાંથી એટલે કે દેહમાંથી મુક્ત થાય છે અને લોકની બહાર નીકળે છે ત્યારે એનો વ્યાપ એટલે કે એનું જે ત્રિજ્યા અથવા એનું એક્ઝિસ્ટન્સ છે આખા એની આખા એટલે આપણું મધ્યલોક છે એની એટલી રેડિયસ હોય છે, એ પ્રકાશ એટલો વ્યાપી અને સિદ્ધ લોકની અંદર ત્યાં આગળ કાયમ માટે એક્ઝિસ્ટ થઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ ઘણા બધા સ્ક્રિપ્ચર્સ ની અંદર એવું લખેલું છે કે ભાઈ ત્યાં આગળ એ આત્માનો કોઈ આકાર છે. હવે જો એનો મતલબ તો પછી આપણે એવો સમજવો રહ્યો કે ભાઈ આ એક્સપાન્ડ થઈને પાછો ત્યાં કમ્પ્રેસ થઈ ગયો, શું એ વાત સાચી છે? પહેલી વસ્તુ એ કે સિદ્ધ ક્ષેત્રમાં કોઈ પણ આત્માને આકાર હોતો નથી. પરફેક્ટ. કોઈ વ્યૂ પોઈન્ટ થી કે ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ઓકે. અમે તો કીધેલું જ છે નિરાકારને આકાર ના હોય, બોડી હોય ત્યાં સુધી હોય, સંસારમાં હોય ત્યાં સુધી હોય, સિદ્ધ ક્ષેત્રમાં આકાર ના હોય, પણ કેટલાક 1/3 ને 2/3 ને બધું લઈને આવે છે, ઇટ્સ ઓકે. દરેકના પોતપોતાના પ્રેઝન્ટેશન છે. પ્રિન્સિપલી ઇટ ઇઝ નોટ ઓકે બાય માય મારા વિઝન પ્રમાણે, ઓકે. કારણ કે આ વસ્તુ આપણે ક્યારેક આપણે વાત કરીએ તો પછી આગમને ચેલેન્જ કરતા હોય, ક્યારેક ક્યારેક કોઈક આપણને પૂછતું હોય છે
એટલા માટે મેં આપને પૂછ્યું છે. પહેલી વસ્તુ એ કે આપણે દુનિયાના શાસ્ત્રો ને ચેલેન્જ કરવા બેઠા નથી, આપણે કુદરતી કાનૂન ને જેમ છે તેમ કેવા બેઠા છે. દુનિયાના લોકો લાગે ચેલેન્જ હોય તો કે આપણે જગતનું સનાતન સત્ય બતાવવા માંગીએ છે માટે આ વાત કરીએ છે. કોઈ શાસ્ત્ર ખોટું છે, સાચું છે, ઇનકરેક્ટ છે, કરેક્ટ છે, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. લોકો ત્યાં લઈ જાય છે પછી વાતને કે ભાઈ અમારા આગમમાં તો આવું લખ્યું છે, અમારા વેદાંતમાં તો આવું લખ્યું છે, અમારા ગીતામાં આવું લખ્યું છે, અમારી આપતવાણીમાં આવું લખ્યું છે. એ લોકો ત્યાં લઈ જાય છે, આપણે તો એવું કહેતા નથી. તો એનો મતલબ તો એ વિજ્ઞાનને એ લોકો છે ને વિજ્ઞાનને ચેલેન્જ કરે છે, આપણે ચેલેન્જ નથી કરતા. આપણે તો વિજ્ઞાન કહીએ છીએ. હવે વિજ્ઞાનમાં શાસ્ત્રમાં જે વ્યૂ પોઈન્ટ લખેલો છે કોઈ પણ રીઝન સર, એને તમે વિજ્ઞાન સાથે ચેલેન્જ કરો છો. આપણે તો યુનિવર્સલ ટ્રુથ ની વાત કરીએ છીએ. મારો વ્યૂ પોઈન્ટ આવ્યો જ નહીં એમાં, રામકૃષ્ણ મહાવીર ની વાત પણ નથી આવતી એમાં. તો પછી આ વાતની અંદર સાયન્સ તો એવું જ કે એવું થયું ને કે ભાઈ સિદ્ધ લોક ની અંદર જે સિદ્ધ પોતે જે ડાયામીટર છે એ આપણા મધ્ય લોક જેટલો ડાયામીટર છે, એટલે ત્યાં આગળ પ્રકાશ એ આખા આખા ડાયામીટર જેટલો વ્યાપ્ત થઈ ગયો ટૂંકમાં. બરાબર ને? તો પછી હવે આનું ફાઇનલ કન્ક્લુઝન આવું જ સમજાય મને. એટલે બીજું જરૂરત નથી એની અંદર તો. પણ એક વસ્તુ છે કે દરેક વ્યક્તિએ જે પોતે પોતાની રીતે ધર્મ અને ધર્મના શાસ્ત્રો ઉપર અને ધર્મગુરુ ઉપરનો જે અતિ વિશ્વાસ છે, એ વિશ્વાસને કારણે એની વાતો અને કુદરતી કાનૂનની વાતો, સનાતન સત્યની વાતોમાં ડિફરન્સ તો આવવાનો છેક સુધી આવવાનો. ઓકે? કારણ કે એક વસ્તુ તમે સિદ્ધાંતથી, એક વસ્તુ મારી વાત વારંવાર હું કહું છું, ધ્યાનથી સાંભળજો. Today, the speaker of the scripture, they have no experience at all. But they present the scripture as it is, as per his understanding, without experience. So don't compare with the experienced person and viewpoint. It's okay? Okay. Whatever the X, Y, Z. Compare it nahi karwani. Amare challenge nahi aati hoy badi. દાદા ભગવાન ને કેવળ દર્શન હતું, એમાં ચાર માર્ગ ના પાસ હતા, ભલે હો વખત ભૂલી ગયા, હજાર વખત ભૂલી ગયા, છપાઈ ગયું, ઇટ્સ ઓકે. આઈ વોન્ટ ટુ પ્રેઝન્ટ ધ યુનિવર્સલ ટ્રુથ, નોટ માય વ્યૂ પોઈન્ટ. હવે તમે તમારી દ્રષ્ટિ મને વ્યૂ પોઈન્ટ કહો તો મને વાંધો નથી. એક દિવસ તમારે આ સ્વીકારવું પડશે. Because of universal truth, not my viewpoint. સાચી વાત છે. એમ એટલે પછી કોઈને viewpoint ને પકડ જ હોય તો પછી I can't do anything. It's okay. એટલે એનો મતલબ તો એવો થયો કે સિદ્ધ લોકની અંદર જે આત્મા છે એ સિદ્ધ લોકની રેડિયસ જેટલો વ્યાપેલો છે, એક મિરર છે, અને એની અંદર આખું મધ્ય લોક ઝળકે છે ટૂંકમાં. ત્યાં તો અહીંયા લોકમાં હોય ત્યાં સુધી જો ત્યાં તો ઝડકવા બળકવાનું ક્યાં હોય સાહેબ. એ તો ઠીક છે, આ લોકોએ વાતો કરી છે શાસ્ત્રોમાં, મને કંઈ એવું લાગતું નથી. પણ અહીંયા કેવળ જ્ઞાનમાં ઝડકે ત્યાં સુધી બરાબર છે, બોડી છે ત્યાં સુધી. ત્યાં ઝડક્યું ના ઝડક્યુંનો ક્યાં પ્રશ્ન છે સાહેબ? આપણે ત્યાં ઝડકવાનું બી નથી રાખવું. ઇન્ટરેસ્ટ ઓફ રિલેટિવ ટ્રુથ, ઝડકવો રિલેટિવ ટ્રુથ, ઝડકવું એટલે રિલેટિવ ટ્રુથની અવસ્થા જ થઈ ને સાહેબ. અને સ્વામીજી જે પ્રકાશ ની વાત કરે છે, પ્રકાશ ઇટસેલ્ફ ઇઝ અ જળ, ઝડક વિમાન પ્રકાશ થયો. ઝડકે છે એ અવસ્થા કહેવાય. શું કહેવાય? એટલે જ ને સ્વામી, અવસ્થા એટલે જળ ની અવસ્થા થઈ ગઈ ને સ્વામીજી. હા, પણ એટલે જ્ઞાન ના કહેવાય, જ્ઞાન એટલે પ્રકાશ છે. પ્રકાશ એટલે ઝડકે છે એ અવસ્થા કહેવાય. જ્ઞાન ના કેવાય, કેવું હોય તો રિલેટિવ સત્યનું જ્ઞાન, એ તો પછી છેલ્લે હોય જ નહીં ને પછી.
અને બીજું સ્વામીજી, એક તો ફંડામેન્ટલ ચેતન ના ગુણમાં અમૂર્ત તત્વ તો મૂકેલું છે, અમૂર્ત તત્વ તો પછી એની વિરુદ્ધમાં થઈ જાય છે. અમૂર્ત જો અમૂર્ત હોય તો સ્વામીજી એ રૂપી કેવી રીતના હોઈ શકે છે? હું શું કઉ છું, શાસ્ત્ર માં લખ્યું છે એની ક્યાં ના પાડું છું એમ કઉ છું. ના ના ના, એ કઉ છું, તમારી વાત નથી કરતો સ્વામીજી. આ જે બીજા જે પ્રેઝન્ટ કરે છે કે શાસ્ત્ર માં આવી રીતે લખ્યું તો બીજી બાજુ અમૂર્ત હતો છે, એ પોતે જ એકબીજાની વસ્તુ કોન્ટ્રાડિક્ટ થાય છે. તો પછી એ લોકો કેમ આમ કરો છો? એ લોકો અનુભવ નથી ને, ચોપડીમાં છપાયેલા શબ્દ શબ્દ બધા બોલે છે, એમાં એ શું કરે એમ કહો મને. હા હા, એ બરાબર સ્વામીજી. એટલે સામે બીજા હજારો લાખો કોન્ટ્રાડિક્શન છે, પણ શું કરવાનું? પણ જેને સમજવું છે એને, જેને ના સમજવું એને તમે શું કરશો? આજે તમને એવું ભણાવવામાં આવે અત્યારે કે સિમંદર સ્વામી ની પ્રાર્થના કર્યા આગળ તમને સિમંદર સ્વામી ભેગા નહીં થાય, મહાવિદ્યા ક્ષેત્ર ભેગું નહીં થાય અને મોક્ષ ભેગું નહીં થાય, આવું તમને ભણાયું 25 વર્ષ, તો તમે શું માનવાના પછી? બરોબર સ્વામી, રાઈટ, માનવાના ને. હવે હું શું કહું છું કે તમે પોતે કેવળ જ્ઞાન ને લાયક થયા હશો તો કુદરત તમને ક્ષેત્ર આપશે, તીર્થંકર આપશે અને કેવળ જ્ઞાને આપશે. એ રિઝલ્ટ નો પ્રશ્ન છે, એ તમારા બીજ નો પ્રશ્ન નથી. યુ રિક્વાયર ટુ ક્વોલિફાઈડ ફર્સ્ટ. That is important thing. Place and person is not important. બરોબર સ્વામીજી, એ પ્રિન્સિપલ ની વાત છે. બરોબર. હવે તમે એમ કહો કે મહાવિદ્યા ક્ષેત્રમાં જાય છે તોય બધા મોક્ષ થતા નથી, સિમંદર સ્વામી ના દર્શન કરે છે તોય મોક્ષ થતો નથી, અચ્છા દીક્ષા લે છે તોય મોક્ષ થતો નથી, કારણ કે ક્વોલિફિકેશન નથી ને. પેલું તો ઉદય કર્મ માં ગયું. મહાવિદ્યા ક્ષેત્ર મળવું, તીર્થંકર ના દર્શન થવા, દીક્ષા લેવી, આ તો બધું ઉદય કર્મ માં ગયું. પુરુષાર્થ કોને કહેવાય? તમારું જ્ઞાન દર્શન કેટલું પ્યોર છે? ને ને સ્વામી, આ તો ખાલી જસ્ટ વસ્તી ઓલું હતી ને એટલા માટે કીધું. હવે બીજા બધાને સ્વામીજી, બીજા બધાને આ તો મેં કહું, સ્ક્રિપ્ચર જે છે એટલે એ પોતે જ એકબીજાની વસ્તુ વિરોધાભાસ હોય છે સ્વામી. રહેવાનું. આપણે તો કહીએ છીએ આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે, ને બધા આ કુદરતનું વિજ્ઞાન જાણે સમજે અનુભવે. એ મારું વિજ્ઞાન છે નહીં, અને મારા વિજ્ઞાન તરીકે પ્રેઝન્ટ કરો એવું પણ હું ક્યારે કહેતો નથી. આ તો સનાતન વિજ્ઞાન છે. આઈ એમ ધ સ્પીકર ઓનલી. હરીશભાઈ, અને હરીશભાઈ પછી આ લગા જયેશભાઈ બોલો. ના, પહેલા હરીશભાઈ છે, પછી તમને. મારે ખાલી 2 મિનિટ સુરેશભાઈ ના એક છેલ્લા સવાલ ને કન્ટિન્યુ નહીં કરો તો બીજું કઈ ના. હાર હાર, ચલો કરનો કરવા તો વાંધો નહીં. હા હા, કઈ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ સાહેબજી, જે સિદ્ધ ક્ષેત્રમાં તમે કહો છો ને કે આકાર ના હોય, તો એ ખુદ દાદા ભગવાન ના આપતો વાણીમાં એવું બોલેલા છે કે આ ટાઈપના 1/3 શરીર વાળું આપણું છેલ્લું જે બોડી હોય એ આકારનું બોડી જ્યાં હોય એને તો આપણે અવગણના ના કરી શકીએ ને, અથવા તો એને ના માનવું હોય તો કોઈ એવું ઢોર કંઈક સમજાવો ને કે ત્યાં જરૂર નથી. એમ મેં આનો જવાબ સાહેબ આપેલો છે, પણ રિપીટ કરું છું કે આ માનો કે પ્રિન્સિપલી તમારા બોડીનો 1/3 આકાર આત્મા તરીકે બહાર નીકળે કેવળ જ્ઞાનના નિર્વાણ પછી, બરાબર છે, તો પણ એ સિદ્ધ ક્ષેત્રના સોરી લોકના અગ્રભાગ સુધી આકાર હોય, પછી સિદ્ધ ક્ષેત્રમાં આકાર ના હોય. એ વાતને ક્યાંય કેસી રીતે મેન્શન નથી, તમારા દર્શન થી તમે કહી શકો એવું જ માની લઈએ. પણ એ તો બીજું શું કહું પછી હું, હવે કોઈ ચોપડીમાં ના હોય તો હું શું કરી શકું? પણ તમને લોજિકલી આર્ગ્યુમેન્ટ લાગો તો હું કરું, જવાબ આપું તમને, બીજું શું કહી શકું? ના ચોપડીમાં નથી એમાં. ના, આપણે ચોપડીની વાતને અવગણના નથી કરતા. અમારી હું કહેવા માંગુ છું કે હું જે આન્સર આપું છું એમાં તમને કાઉન્ટર ક્વેશ્ચન પૂછવો હોય તો સિદ્ધાંતિક પૂછો કે સિદ્ધાંતમાં આવું છે અને તમે આવું કીધું. આઈ એમ રેડી ટુ ગિવ યુ ધ આન્સર. કોઈ પણ આત્મા શરીર માંથી નીકળે નિર્વાણ થતી વખતે
તારે લોકના અગભરા સુધી, એટલે આ લોક કહેવાય, 14 રાજલોકને આપણે લોક શબ્દ આપ્યો છે, બરાબર છે? લોકના અગ્રભાગ સુધી આકાર હોઈ શકે, પણ લોકની બહાર નીકળે પછી નિરાકાર હોય. એ વાત થોડાક અંશે ગળે ઉતરે, કેમ કે આત્મા છે એને કોઈ આકાર હોતો નથી અને આકારની જરૂર નથી. અને જ્યાં આકાર ના હોય તમે સિદ્ધ ક્ષેત્રમાં આકાર કહો તો, જો એક વસ્તુ ધ્યાન રાખો, તમે સિદ્ધ ક્ષેત્રમાં આકાર તરીકે એક્સેપ્ટ કરો. દાખલો આપું છું પેલા, ઓકે સાંભળજો ખાલી. સિદ્ધ ક્ષેત્રમાં આત્માનો આકાર છે અને તે વન થર્ડ ભાગનો હોય તો યુ કેન આઈડેન્ટિફાય કે ઋષભદેવ નો આત્મા કયો છે અને મહાવીર નો આત્મા કયો છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? બધી આત્માની અંદર એક જ આત્મા હોવા છતાં દરેકે દરેક આત્માને આઈડેન્ટિફાય કઈ રીતે કરવી? અને ત્યાં સ્પેસ છે, સ્પેસ રોકતા નથી પાછા. તમે વન કર કે સ્પેસ રોકે પાછા, બરાબર છે? તમારા એક બોડી ને આકાર ની જરૂર છે, કેમ કે એક પર્ટિક્યુલર ડિઝાઇન છે. જરૂર છે તો કહું છું ખરું હું તમને, એ તો એક્સેપ્ટ કરું છું. ત્યાં તમારે કોઈ પણ પ્રકારનું કામ કરવાનું નથી, ત્યાં તમારે કોઈ પણ પ્રકારનું કામ કરવાનું નથી કે જેમાં આકાર ની જરૂર હોય. સ્વામીજી મારે છે ને પુરુષાર્થ ના પ્રોગ્રેશન ને થોડું સૂક્ષ્મતાથી સમજવું છે. હવે હું તમને એક એંગલ કહું છું જે મારું સમજાય છે. આપણે પુરુષાર્થને આપણે બે કેટેગરાઇઝેશનમાં કરીએ છીએ. એક છે આપણી સમજણની બ્રોડનેસ, એટલે આપણે વિજ્ઞાનને સમજીએ છીએ અને અપ્લાય કરીને આપણી બ્રોડનેસ વધારીએ છીએ. અને એ સમજણની જે બ્રોડનેસ થાય છે ડે બાય ડે કે જેમ પ્રોગ્રેસ થાય છે એને આપણે એને ઉપયોગમાં મૂકીએ છીએ. સેકન્ડ ઇઝ ઉપયોગ. હવે આ વસ્તુને મારે આમ તો તમે પહેલા મને આન્સર આપેલો જ છે, પણ મારે થોડું સૂક્ષ્મતાથી સમજવું છે. હવે આપણે એને અજ્ઞાન આપણું આખું જે પુરુષાર્થનું પ્રોગ્રેશન થાય છે કે આપણને શરૂઆતમાં વિજ્ઞાન સાંભળવા મળ્યું અને શરૂઆતમાં આપણે જેમ તમે કહો છો ગ્રોસ સમજાય કે સામાન્ય ભાવે સમજાય કુદરતી રચના, એન્ડ ધેન યુ ગો ઇન અ સ્પેસિફિક્સ. અને એ વસ્તુ આપણે આપણી સમજણની બ્રોડનેસને વધારીએ છીએ. અને એ વધારવા માટે એક છે આપણું રૂટ કોઝનું અજ્ઞાન કે જેની સામે આપણે આ સમજણને ગોઠવીને અજ્ઞાનનો નાશ કરવો છે. અને બીજું અવસ્થાનું અજ્ઞાન. હવે સૌથી પહેલા આપણે રૂટ કોઝના અજ્ઞાનની વાત કરીએ કે ભાઈ કરતાપણું મારાપણું ને હુંપણાનું જે આખું રૂટ કોઝનું અજ્ઞાન છે એની સામે આપણે આ વિજ્ઞાનને એન્ડ ડેસ્ટિનેશનમાં તો આપણે વિજ્ઞાનને વાપરવું છે કે ભાઈ એ અવસ્થાએ જ્યારે અજ્ઞાન ઉકલ્યું, સપોઝ કરતાપણું ઉકલે છે, એની સામે આપણે વિજ્ઞાનને વિજ્ઞાનની દ્રષ્ટિને વાપરવી છે. હવે જ્યારે આ પ્રોગ્રેશન થાય છે તો સૌથી પહેલાના સ્ટેજિસમાં આપણું કેવું હોય કે આપણી સમજણ જ એટલી ખુલી ના હોય અને આપણે વિજ્ઞાનને વાપરવા જઈએ, એટલે આપણને ગ્રોસ સમજાયું હોય, સામાન્ય ભાવે સમજાયું હોય કુદરતી રચના અને આપણે ભળી ગયા. હવે એ જે અજ્ઞાનનું લેયર નીકળ્યું એ લેયરમાં આપણે ભળી ગયા, ઉપયોગ ના થયો અને સમજણ પણ નથી. હવે એ વસ્તુને આપણે સમજણ એ લેયરને આપણે પાસ કઈ રીતે કરવું? એટલે સપોઝ આપણે સમજણની બ્રોડનેસ એ અજ્ઞાનની સામે એને કઈ રીતે ગોઠવીને પાસ કરવું? જો આપણે એ મુમેન્ટે આપણે વિજ્ઞાનને ના ગોઠવી શક્યા તો આપણે પછી પાછળથી તમે ના પાડો છો. અને એ વસ્તુને આપણે એ લેયરની દ્રષ્ટિને આપણે નાશ કઈ રીતે કરવું? એ આપણું પ્રોગ્રેશન કેવું હોવું જોઈએ, શરૂઆતથી મિડલ અને પછી છેલ્લા સુધી? એને થોડું ડિટેલમાં સમજાવો. સમજી ગયો તમારો પ્રશ્ન, સમજી ગયો. ઇટ્સ ઓકે. જો આટલું બધું લાંબુ તો કહેવાની જરૂર નથી, પણ સમજી ગયો તમારી વાતને, પ્રેઝન્ટેશન્સને. મહત્વની વસ્તુ એ છે કે નાવ યુ આર ધ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ. તમને ખબર છે સાયન્ટિસ્ટનો મતલબ મારા વિઝનમાં સાયન્સ હોવું જોઈએ. સાયન્સ એટલે 6 તત્વો છે, એ સાયન્સ છે. બાકી બધી સાયન્સની ટેકનોલોજી જેને આપણે અવસ્થા કહીએ છીએ, ઓકે, કોઝ અને ઇફેક્ટ નો. હવે આપણે
સાયન્સ એ આપણું વિઝન હોવું જોઈએ કે મન વચન કાયની અવસ્થા અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતું આખું વિશ્વ કુદરતી રચના તરીકે જોવું એ આપણું સાયન્સ છે, અને હું શુદ્ધાત્મા છું તે લક્ષમાં રહેવું એ આપણું સાયન્સ છે. પુરુષાર્થ રૂપે એમ આઈ રાઈટ ઓર રોંગ? બરાબર છે. ઓકે, હવે પ્રશ્ન એ થાય છે કે આ મારું વિઝન હોવું જોઈએ, ઓકે, નથી રહેતું કોઈ પણ કારણસર, ઓકે, કેટલા સમય માટે નથી રહેતું, કેટલીક વાર એવું થાય કે એક્ઝેક્ટ નથી રહેતું, આવો પણ શબ્દ તમે વાપરી શકશો, ઓકે, નથી રહેતું એવું પણ વાપરી શકશો, એક્ઝેક્ટ નથી રહેતું એ પણ તમે વાપરી શકશો. આપણે બે શબ્દોને આપણે એક જ કરી નાખીએ ત્યારે નથી રહેતું એમ મૂકી દઈએ. આપણું કામ શું છે કે મને શું ના રહ્યું, કુદરતી રચના ના દેખાયું, બરાબર છે, જે જેવું જોઈએ મારે એઝ અ સાયન્ટિસ્ટ, બરાબર છે, આપણે ધાર્મિક વ્યક્તિ નથી, સાયન્ટિસ્ટ છીએ, તો ના દેખાયું મારે દેખી લેવું છે, પતી ગયું એ સંજોગને મારે દેખી લેવું છે કુદરતી રચના તરીકે. હવે કે છે કે પણ એ વખતે હું ચૂકી ગયો, એનું જે બી પડ્યું કુદરત ફળ આપશે, મારે એમાં નથી પડવું કે ચૂકી ગયો પછી કેવું બીજ પડ્યું એનું કેવું ફળ આપશે, ધેટ્સ નોટ માય સબ્જેક્ટ. હું વિજ્ઞાન ચૂકી ગયો છું, મારે વિજ્ઞાનનો ઉપયોગ કરવો છે, અને નેક્સ્ટ બર્થમાં જયારે પરિણામ આવશે ત્યારે આ વિજ્ઞાનનો ઉપયોગ મને હાજર થઈ જશે, કેમ કે મેં આજે યુઝ કરી નાખ્યો છે. મારો શબ્દ વિજ્ઞાન ચૂક્યો, વિજ્ઞાન ચૂક્યું એને વિજ્ઞાન તરીકે જોઈ લઉં, આ મારો પુરુષાર્થ છે. ચૂક્યું એના સંદર્ભમાં શું રિઝલ્ટ આવશે રિલેટિવ સત્યમાં, એમાં મારે ઊંડા ઉતરવું નથી. તમારી વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું, ભય સ્થાન જ તમને સામાયિક પ્રતિકરણ તરફ લઈ જાય છે. વિજ્ઞાન ચૂકી ગયો તો વિજ્ઞાન, પણ ભય ઉત્પન્ન થયું એટલે કે મારા દોષોના પ્રતિક્રમણ કરવાના, આ ભય થઈ ગયો. આપણે કુદરતી રચના જોઈ લેવો છે, તમે કીધું એ, પણ એ ક્યારે જોવાનું? સપોઝ એ વખતે તમે ના જોઈ શકે, ક્યારે જોવાનું એને? પછી જોઈ લેવાનું કે ભાઈ આ 5 કલાકનો સંજોગ હતો, મને કુદરતી રચના રૂપે ના દેખાયો, ખરેખર કુદરતી રચના હતી, ઇટ્સ અ ગ્રોસ, નોટ લાઈક અ ડિટેલ. હા, હવે એ ગ્રોસ જોયું તો હવે આપણે એને સ્પેસિફિક્સ માં આપણે એને કરી દે સમજવાનું. સપોઝ આ સ્પેસિફિક આપણા માટે પતી ગયા પછી તો સ્પેસિફિક શું હોય સાહેબ? ઓકે, અને તો સ્વામીજી આપણે તમે એક મિનિટ, તમે કોઈની સાથે ગુસ્સો થયા એક કલાક સુધી ડિબેટિંગમાં, બરાબર છે, સોશિયલમાં, જોબમાં, વોટ એવર ઇટ ઇઝ, ભાઈ તમને કોઈ દાખલો આપું છું, હવે દાખલો આપું છું, તમને કોઈ કે સાહેબ તમે ગુસ્સે થયા, તમારી ભૂલ કહેવાય, તમારે પ્રતિકોણ કરવું જોઈએ, પ્રતિકોણમાં તમે કેટલું જુઓ? આઈ એમ ટોકિંગ એબાઉટ ધ કોમન મેન, નોટ એઝ અ સાયન્ટિસ્ટ, ઓકે, શું જોવે એ લોકો? પ્રતિક્રમણ કરવામાં એને કેટલો ટાઈમ જાય એટલું મને એપ્રોક્સિમેટ કહો. ના ના, એક કલાક તો ના જાય, ઘણો ઓછો સમય લાગે. ખ્યાલ આવ્યો? એટલે હજુ તમે મારી વાત ના સમજી શક્યા, કશો વાંધો નહીં, હું તમને એવું કહેવા માંગુ છું કે લોકો એક એક કલાકમાં 500 પ્રતિક્રમણ કરેલા છે, તમે જવાબ સાંભળી લો છો, બરાબર છે, એટલે 500 પ્રતિક્રમણ કરવા માટે કેટલો સમય લીધો હશે ભોગવતી વખતે એ તમને ખબર છે, આશરે એઝ અ કોમન, એઝ અ કોમન સેન્સ, અને કેટલા સમયમાં પ્રતિક્રમણ કર્યા એ પણ તમને ખબર પડી ગઈ. હા, બરાબર છે, એટલે પ્રતિક્રમણ સેકન્ડમાં થાય છે તમને ખબર પડવી જોઈએ એઝ અ સાયન્ટિસ્ટ. એમ સેમ આપણે ઉપયોગ ચૂક્યા 5 કલાક, એનો ઉપયોગ પણ આપણે સાયન્સમાં 1 મિનિટમાં, 1/2 મિનિટમાં, 1/2 સેકન્ડમાં, 1 સેકન્ડમાં કરી શકીએ. સેમ પ્રિન્સિપલ. ના સ્વામીજી, એ સમજાઈ ગયું તમે હમણાં જે બોલે, પાછળથી આપણે ગ્રોસ જોઈ લેવાનું અને એને કુદરતી રચના જોઈ લેવાનું, આગળ વધવાનું, એવું તમે તમારું એવું કહ્યું. વિગતવાર કોને કહીએ છે તમે સમજાવો, તમે વિગતવાર કોને કહો છો? રિલેટિવ સત્ય જુઓ એને તમે વિગતવાર કહો છો ને? ના ના, હું રિલેટિવ સત્ય ની, આજે સપોઝ એ કર્તાપણાનું અજ્ઞાન. તમે વિગતવાર શબ્દ ક્યારે બોલશો એમ? કોઈ પણ વ્યક્તિ વિગતવાર શબ્દ ક્યારે કહેશે કે સ્વામીજી મને 2 કલાક જ્ઞાન ના જર્યું, ઓ મારે વિગતવાર જોવું છે, તો એનો મતલબ શું થાય? ના, હું રિલેટિવ સત્ય જોવાનું, રિલેટિવ સત્ય જોવાનું ને વિગતવાર. મારો પોઈન્ટ એ છે કે હવે સપોઝ એ જે અજ્ઞાનનું લેયર નીકળે છે, એ લેયરને આપણે કમ્પ્લીટલી સ્પેસિફિક સોલ્વ નથી કરી શક્યા, તો એમાં થોડું આપણે વિજ્ઞાનની ડિટેલિંગ જોઈએ છે. હવે જો આપણે ગ્રોસ જોઈએ તો પાછો નેક્સ્ટ ટાઈમ એનું એ જ અજ્ઞાન ઉકલશે તો આપણે.
તમે અજ્ઞાન શબ્દ મને એક્ઝામ્પલ આપો કે આ સંજોગમાં આ અજ્ઞાન આ મારો તો ઉપયોગ થયો એવું મને કહો તો ખબર પડે કે તમારું વિઝન શું છે તો હું પર્ટિક્યુલર અને સ્પેસિફિક આન્સર આપું એટલે હું જસ્ટ વિચારીને કહું સપોઝ આપણે ક્રોધની જ હમણાં વાત કરીએ કે કોઈ ગુસ્સો થયો એક મિનિટ એઝ અ સાયન્ટિસ્ટ તમને બધાને કહું છું આ વસ્તુ કે તમારે કોઈ પણ વસ્તુનો સ્પેસિફિક જ્યારે એક્ઝામ્પલ આપવામાં તમને જ્યારે સમય લાગે ત્યારે એટલું જાણવું કે આપણે ક્વેશ્ચન કરવામાં પરફેક્ટ નથી ના ના એટલે અધરવાઇઝ યોર આન્સર અધરવાઇઝ યોર ક્વેશ્ચન એક્ઝામ્પલ ઇઝ ધેર એટ અ ટાઈમ બીકોઝ યુ આર ક્રિએટ ધ પઝલ વિથ ધ એક્ઝામ્પલ ના ના એવું નથી સપોઝ હું મારી પાસે ઓપ્શન્સ છે ઓપ્શન્સ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ જનરલ કોઈ પણ વ્યક્તિને વાત કરીએ એટલે પ્રશ્ન પૂછી નાખીએ પછી હું કહું કે એક્ઝામ્પલ આપો તો કે એક્ઝામ્પલ તો સ્વામી વિચારવું પડે એટલે તમે તમે સ્પેસિફિક ને તમને અજ્ઞાન કેવું ઊભું થઈ ગયું સંજોગોમાં જ થયું છે ને હા સંજોગોમાં જ થયું એટલે હું કહું છું તમને સપોઝ આ તો બોલી શકતા નથી વાય યુ આર નોટ એક્સપ્લેનિંગ કે આવા સંજોગોમાં આવું થયું કે તમારી પાસે આન્સર ઓન ધ સ્પોટ હોવો જોઈએ બીકોઝ તમારો બેઝ જ એના ઉપર છે બરાબર છે બરાબર છે બરાબર છે એનીવે ઇઝ ઓકે કેરી ઓન નાઉ હું આ તમને હું જ્યારે આવું બોલું ને ત્યારે તમારે એવું માનું કે આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ઇન્ડિવિડ્યુઅલ હું હું બધા સાયન્ટિસ્ટોને અવેર કરવા માટે બોલું છું બરાબર છે બરાબર છે ના સપોઝ આપણે ક્રોધનો ક્રોધનો સપોઝ આપણે કોઈક લઈએ કે એક પ્રસંગ બન્યો ક્રોધનો બન્યો બહાર નિમિત્ત છે અને તમને ગુસ્સો થઈ ગયો અને એ ગુસ્સાને આધારે તમારું અજ્ઞાન ઉકલે છે હવે એ અજ્ઞાન ઉકલે છે એમાં તમે પોતે ભળેલા છો કે મારાથી ગુસ્સો થઈ ગયો અને મેં ગુસ્સો કર્યો અને પેલો તમને દોષિત દેખાય છે અને તમને ગુસ્સો થઈ ગયો બરાબર હવે એ મુમેન્ટે તમને એ પ્રસંગ પહેલા તમને વિજ્ઞાન હાજર છે એ પ્રસંગ પતી ગયા પછી તમને વિજ્ઞાન હાજર થઈ જાય છે ગ્રોસમાં હાજર થઈ જાય છે બરાબર પણ એ પ્રસંગમાં તમે ડિટેલિંગમાં તમારું જે અજ્ઞાન વપરાઈ ગયું અલગ અલગ એંગલથી દોષિત જોઈ લઈએ કે આને આવું કર્યું આને આવું કર્યું આને આવું કર્યું સપોઝ 30 મિનિટ્સ જોઈ નાખ્યું તમે બરાબર હવે એ પ્રસંગ પતી ગયો એ પ્રસંગ પહેલા તમને વિજ્ઞાન હાજર છે પછી હાજર છે પછી એટલે તમે ગ્રોસ જોઈને સોલ્વ કરી નાખ્યું એટલે હવે તમારું પ્રોગ્રેશન એ વિજ્ઞાનના વિઝનને એ અજ્ઞાનના લેયરને તોડવા માટે સપોઝ એ અજ્ઞાનનું લેયર જે દોષિત જુએ છે અલગ અલગ એંગલથી અને 25 વાર જોઈ નાખ્યું 50 વાર જોઈ નાખ્યું દોષિત બરાબર હવે એ લેયરને તમારે વિજ્ઞાનના ઉપયોગથી એને ડિઝોલ્વ કરવું છે જે ડિઝોલ્વ થવું જોઈએ જે જેને કરતા માને છે કે ભાઈ મેં કર્યું પેલાએ ખોટું કર્યું અને મેં મને કર્યું એ જે કરતા માનવાનું જે વિઝન આપણે એને ડિઝોલ્વ કરવું છે ખરેખર આપણે અજ્ઞાનના નાશમાં આપણે રૂટ કોઝના અજ્ઞાનને તોડવા માંગીએ છીએ તો હવે આપણે ગ્રોસ જોઈ નાખ્યું કે ના આ બધું ક્લિયર છે પાછળથી ક્લિયર થઈ ગયું પછી પાછો ઉપયોગ પાછો સપોઝ એક દિવસ પછી બે દિવસ પછી પાછું એનું એ જ અજ્ઞાનનું લેયર નીકળ્યું તો સમટાઈમ્સ એવું લાગે કે આપણે પ્રતિક્રમણમાં નથી જવું આપણે પેલામાં નથી જવું એના ડરથી બી ભરતા આપણે એમાંથી ડરતા બી નથી કે શું કર્મ પડી ગયું આપણો પોઈન્ટ શું છે કે એ વિઝનને કેટલા બ્રોડનેસથી આપણે એપ્લાય કરીએ અને એ દોષિત જોવાની દ્રષ્ટિ ધીમે ધીમે ઘટવી જોઈએ તો હવે એને તમે જે આપણે ગ્રોસ જોયું તો આપણે એને સ્પેસિફિક્સ જોઈને એને સોલ્વ કરી દે કરવું સપોઝ વિજ્ઞાનને તમારી વિઝનની બ્રોડનેસ આવવી જોઈએ સમજણની બ્રોડનેસ આવવી જોઈએ તો એ સમજણની બ્રોડનેસ આપણે કરી દે લાવી આ જ્ઞાનના લેયર માટે ઓકે ઓકે મારો પોઈન્ટ સમજાય છે સ્વામીજી યા સમજી ગયો હા જો પહેલા હું લાઈટ આન્સર આપું છું પછી તમને એક્ચ્યુઅલ આન્સર આપું છું લાઈટ એટલે શું બધાને ખ્યાલ જાય કે ક્યાં પિંગ પોઈન્ટ છે આપણો બધું સમજવામાં એક ભાઈએ ઇન્ડિયામાં રહેતા હતા ફાધર બારસાગત જે મકાન હતું ગામમાં એ હતું એમાં 10-15 વર્ષ રહ્યા એ જ મકાનમાં ભણ્યા ગણ્યા સ્કૂલમાં ત્યાર પછી મોટા ભણવા ગયા ફોરેન ગયા અને ફોરેન ગયા પછી ત્યાં જ ભણ્યા અને ત્યાં જ લગ્ન કર્યા 25 વર્ષે ઘેર પાછા આવે છે એટલે અમેરિકા ઇન્ડિયા છોડ્યા પછીના 25 વર્ષ ઓકે એટલે 15 + 25 એટલે 40 વર્ષે પાછા આવે છે તો એમને 25 વર્ષ સુધી એમનું મકાન એના મકાન એમને લક્ષમાં દેખાય કે ના દેખાય દેખાય તો એને અજ્ઞાન કેવું આપણે જીવતું અજ્ઞાન કેવું ના ધેટ્સ યોર ક્વેશ્ચન મને દેખાયું એમ હેલા ભાઈ પ્રકૃતિ તો એક ની એક વસ્તુ હજાર વખત યાદ કરે તમે કુદરતી રીતના નથી ધેટ ઇઝ યોર મિસ્ટેક એકનો એક પ્રસંગ તમારી મન બુદ્ધિ ચિત્ત અહંકાર ડિસ્ચાર્જ વાળી લાખ વખત યાદ કરે
પણ એનો સ્વભાવ પ્રકૃતિનો છે, મારે એને કુદરતી રચના જોવું છે, ધેટ્સ ઈટ. ભલે લાખો વખત યાદ કરે. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? સાયન્ટિસ્ટ તરીકે તમે લાખ વખત એકનો એક પ્રસંગ તમને યાદ આવ્યો, તમને એટલે ફાઇલ નંબર એકને યાદ આવ્યો, તમે લાખ વખત કુદરતી રચના જોયા એ ભૂલ છે, લાખ વખત યાદ કરવી એ ભૂલ તમારી નથી, એમ કહેવા માંગુ છું. સો ડોન્ટ ગો ટુ ધ કાઉન્ટિંગ. સ્વામીજી આજે તમે એક્ઝામ્પલ આપીએ મને ના હું કાઉન્ટ બોલો પ્લીઝ પ્લીઝ. આ તમે જે એક્ઝામ્પલ આપીએ મને સપોઝ અવસ્થાના અજ્ઞાનની વાત લાગે. સપોઝ તમે લક્ષ્મીનું અજ્ઞાન લાયા હો તો લક્ષ્મીનું તમારું વિઝન ચાલે જોવાનું, પણ જે રૂટ કોઝનું અજ્ઞાન છે, જે કરતા જોવાની દ્રષ્ટિ, જે બીજાને કરતા જુએ છે અને પોતાને કરતા જુએ છે, એ તો રૂટ કોઝનું અજ્ઞાનને તમારે એને સ્પેસિફિક ડિસોલ્વ નહીં કરવું પડે? સ્પેસિફિક એટલે કુદરતી રચના જો તો એમાં ના આવે સાહેબ. શું કરશો તમારી 10 લાખ ફાઇલો આખી લાઈફમાં હશે, બધાને અકર્તા જોવા માટે મહેનત કરશો કે કુદરતી રીતે જોશો? સો એ સે તમે તમે જુઓ. એટલે પહેલા મારો મૂળ કોન્સેપ્ટ હું વારંવાર સત્સંગમાં કહું છું કે કોઈ પણ રિલેટિવ સત્યના એંગલમાં જશો, જે ક્રિએટ ધ પઝલ ઇન યોર લાઈફ. મેં અનેક વખત કીધું છે, યસ ઓર નો? ના કીધું છે. કારણ કે આ તમારો ઇટ નોટ યુ ઓનલી, પણ જે લોકોના મોટા ભાગના પ્રશ્ન છે એને ઊભા કેમ થયા, જે એન્ટર ઇન અ રિલેટિવ ટ્રુથ, એમ કહું છું. એન્ટર થયા એમ કહું છું. રિલેટિવ ટ્રુથ છે ઉદયકર્મમાં, એનો મને વાંધો નથી, પણ તમે એન્ટર થયા ત્યાર પછી પ્રશ્ન ઉભો થયો છે. અને હું પાછા તમને બાળ કહીને કહું છું, તમારે તો કુદરતી રચના જોવાનું છે. પેલો કેવું સાહેબ, પણ ભૂલ થઈ ગઈ, મને 25મી વખત યાદ આવ્યું. મેં કહું 25મી વખત યાદ કર્યું, યાદ કરવાનો સ્વભાવ કોનો છે? તો કે પ્રકૃતિનો. તો કે પણ મને મને રાગદ્વેષ હોય તો યાદ આવે, રાગદ્વેષ ના હોય તો યાદ ના આવે. મેં કહું આવું તમે ક્યાંથી લાયા? દાદા ભગવાને જે કીધું છે એ છાપેલું શું કામ બોલો છો? યુઝ યોર સાયન્સ. મેમરી ઇઝ અ નેચર ઓફ પ્રકૃતિ, નોટ સોલ. મેમરી કોનો સ્વભાવ છે? યાદગીરી. એ ડિસ્ચાર્જ પ્રતિસાદમાંનો સ્વભાવ છે. યાદ એ ખરું, કારણ કે સંજોગ એને બન્યા છે, યાદ એને રહે છે, ભૂલી પણ એ જાય છે. અવસ્થાની વાત કરું છું. જ્ઞાન દર્શન ભૂલી જાઓ છો એ લાઈવ પ્રતિસાદમાંનો પ્રશ્ન છે, પણ અવસ્થાને યાદ રાખો છો ને ભૂલી જાઓ છો એ પ્રકૃતિનો પ્રશ્ન છે. તમારે છૂટું રહેવાનું છે. ના તો સ્વામીજી આપણે આમાં આવા, ઠીક છે, કુદરતી રચના જોઈ તો પછી આ એંગલમાં આપણે પેલું એ ક્યાંથી લાગે? સપોઝ બ્રોડનેસ કઈ રીતે વધે, દ્રષ્ટિની બ્રોડનેસ આવા પ્રસંગમાં આપણી, તમે એક્ઝામ્પલ આપીને કહો ને કે સપોઝ આ ક્રોધનો પ્રસંગ છે, આપણી બ્રોડનેસમાં શું હોય કે નેક્સ્ટ ટાઈમ આપણે કેટલી જોવું જોઈએ? કહો કે બ્રોડનેસ કઈ રીતે વધે. ગુડ ક્વેશ્ચન. કી ક્વેશ્ચન કહેવાય એઝ અ સાયન્ટિસ્ટ? કી ક્વેશ્ચન કહેવાય? કઈ તો બ્રોડનેસ વધે. તમારી એજ બ્રોડનેસ છે કે તમે એક માંથી કરોડ પ્રશ્નો ને તમે કુદરતી રચના તરીકે જોયા, ધેટ ધ બ્રોડનેસ ઓફ યોર વિઝન. અત્યાર સુધી તમે કરોડ પ્રશ્નોમાં અજ્ઞાન નો ઉપયોગ કર્યો હતો, માટે કર્મ બંધાયા, માટે ભોગવટો આવ્યો. એમ આઈ રાઈટ ઓર રોંગ? એ તમારી સંકુચિતતા હતી અથવા રિલેટિવ સત્યનું જ્ઞાન હતું. હવે એ સંજોગો જયારે ઉકલે છે ત્યારે તમે 1 લાખ સંજોગ ઉકલ્યા, 1 લાખ સંજોગોમાં તમે કુદરત ને ત્યાં જોયું, ધેટ ધ બ્રોડનેસ ઓફ યોર વિઝન, રાઈટ વિઝન, જેને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. તમે સ્વામીજી આમાં એવું કહો છો કે તમે લાખ વાર પ્રસંગ ઉકલે ને તમે કુદરતી રચના જોયું એટલે એની બ્રોડનેસ વધી, એવું કહેવા માંગો છો? તમે એટલા ડાયલ્યુટ કરી શક્યા ને પ્રસંગોને રાખદોષ વગર. પણ સ્વામીજી આપણે જે પેલું વિઝન ખુલે, તમને વધારે એવિડન્સીસ દેખાય, એક્સટર્નલ એવિડન્સીસ. મને સપોઝ મારા અનુભવમાં એવું આવે કે તમને અકર્તા જુઓ એટલે તમે જેટલા એક્સટર્નલ એવિડન્સીસ તમને વધારે ને વધારે દેખાતા થાય, જેવી તમારી સમજણ ખુલે એટલે તમે કઈ રીતે અકર્તા છો અને બીજા સંજોગો કઈ રીતે કરે છે તમને એક્ઝેક્ટલી તમને વધારે ને વધારે સમજાતું થાય, એના એ જ પ્રસંગની શાર્પનેસ ને ડીપનેસ આવે. એના મેં સ્ટેપ આપ્યા છે પ્રભુજી, કે પહેલા તમે કુદરતી રચના જુઓ, એમાં મેચ્યોરિટી આવે પછી કુદરતી કાનૂન સાથે એને કનેક્ટ કરો, એમાં મેચ્યોરિટી આવે પછી 6 તત્વથી જુઓ એ જ અવસ્થાને. સી ધેટ ઇઝ ધ મેચ્યોરિટી. હા તો
ઇમેચ્યોરિટી એટલે તમે એટલે હું બ્રોડનેસ ને આપણે આપણે એ રીતે કનેક્ટ કરી શકીએ ને કે નહીં છે આપણે પાછળથી પણ જોઈ શકીએ ને એને આપણે પાછળથી જોઈ શકાય ગમે ત્યારે જોઈ શકાય ગમે ત્યારે આપણે તો કોઈ પણ અવસ્થા યાદ આવી એને આપણે કુદરતી રીતે જોઈ નથી એને જોવી છે ધેટ્સ ઇટ અવસ્થાના ડિટેલિંગમાં નથી જવું ખાલી કુદરતી રીતે નથી જોઈ એ જોઈ લીધી પછી ગયું પછી એ પ્રસંગ બરાબર હતો સારો હતો ગમતો હતો ના ગમતો હતો આ પ્રકૃતિને ગમતો હતો પેલી પ્રકૃતિને ગમતો હતો એનાથી રાગ દ્વેષ થયા ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ તો સ્વામીજી આને જ આપણે સ્પેસિફિક્સ કહીએ છે ને કુદરતી કાનૂન ને જે એક્સ્ટ્રા એવિડન્સીસ ને પછી છેલ્લે છ તત્વ આને જ આપણે સ્પેસિફિક્સ કહીએ છે ત્રણ વસ્તુ આ ત્રણ વસ્તુથી વધારે સ્પેસિફિક કશું છે જ નહીં દુનિયામાં નથી ઓકે ઓકે એને તમે કેટલું શાર્પલી વિઝ્યુઅલાઇઝ કરી શકો છો હેઝ પર એટ ધ ટાઈમ ઓફ યોર એપ્લિકેશન બટ ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ આધ્યાત્મ વિજ્ઞાન નો સબ્જેક્ટ નથી જવાબ આપવામાં કોઈ વાંધો નથી આમાં એવું અમુક વાર કેવું થાય કે જે અજ્ઞાન ની ઇન્ટેન્સિટી હોય ને એ અજ્ઞાન ની ઇન્ટેન્સિટી આપણી પાસે તમે કીધું કે એનાથી જુદા પડવાનું છે હવે જે જુદો બહાર નીકળવું છે ને ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ એટલે એફર્ટ ઇન ધ સેન્સ ઓફ વિઝન ગોઠવવામાં હવે એ છે હું એગ્રી છું બાબત સાથે એગ્રી છું હા એ જે વિઝન ગોઠવવામાં જે આપણે આ કરતાપણાના વિઝન માંથી બહાર નીકળવું ઇટસેલ્ફ એને એમાંથી બહાર આવીને આપણે તટસ્થ વિજ્ઞાનના ઉપયોગથી ઉભા રહેવું ઇટસેલ્ફ રિક્વાયર્સ અ લોટ ઓફ એફર્ટ મહેનત કરવી પડશે મહેનત શું કરવાની છે તો કે ચાર્ટર એકાઉન્ટન્ટ નો કોર્સ મારે પરફેક્ટલી મારા બિઝનેસમાં સેટ કરવો પડશે તો જો આન્સર આપી શકીશ ને એવી રીતે અહીંયા મારું બિઝનેસ શું છે કે મારે આ જગતનું અલ્ટિમેટ ટ્રુથ રિયલાઇઝ કરવું છે ઇન માય વિઝન રિલેટિવ ટ્રુથ તો લઈને આવ્યો છું બટ આઈ ડોન્ટ રિક્વાયર ધીસ વન બટ ઇટ ઇઝ માય ડિસ્ચાર્જ ઓર ફાઇલ નંબર એકનો એ સબ્જેક્ટ છે મારું વિઝન જે કુદરતનો કુદરતનો કાનૂન કુદરતી રચના જે આ વસ્તુ મારે ઝીરો થી પીએચડી સુધીના સ્ટાન્ડર્ડમાં આટલું જ આવશે મારે ત્રણ વસ્તુ જ આવશે બીજું કશું મારે નહીં આવે તો એ પરફેક્ટલી હું એપ્લાય કરી શકું ઇઝીલી એપ્લાય કરી શકું ઇન એની સરકમસ્ટાન્સીસ હું એપ્લાય કરી શકું સો ધેટ ઇઝ માય ક્રાઇટેરિયા ઓફ ધ ઓનલી થ્રી થિંગ્સ ઇન એની સરકમસ્ટાન્સીસ ફ્રોમ બર્થ ટુ ડેથ મારું ડિટેલિંગ આ ત્રણ થી બહાર ના જવું જોઈએ કારણ કે મારે એપ્લાય જ એ કરવું છે રિયલાઇઝ બી એ કરવું છે એટલે આપણું વિઝન જેટલું ક્લિયર હશે શાર્પ હશે એટલું જ આપણું એપ્લિકેશન એક્ઝેક્ટ અને ઈઝી હશે ઈઝી હશે નહીતર આપણને આ વસ્તુ પછી ભારે થઈ પડે આપણે બરાબર છે તો સ્વામીજી આપણે આને તમારા આ બોલીએ પ્લીઝ એટલે આપણે સપોઝ આ વિજ્ઞાનનું વિઝનને ડિટેલમાં ગોઠવવું છે તો આપણે એવું એને સપોઝ જે અજ્ઞાનનું લેયર ક્રોસ થઈ ગયા એને આપણે જોઈને એને ના ગોઠવવું પડે મને એવું લાગે કે એને સપોઝ એ જે લેયર ઉકલે છે એને
એને મારે ડિઝોલ્વ કરવા માટે મારે વિજ્ઞાનને અલગ અલગ એંગલથી ગોઠવવા માટે એને એ કે ભાઈ શું ચૂકી ગયો હું, આમાં શું ચૂકી ગયો કે જેને લીધે મારી સમજણ એને એપ્લાય ના કરી શકી ક્લિયરલી કે બ્રોડલી એપ્લાય ના કરી શકી એ વખતે. તો એ વસ્તુને આપણે હાઉ શુડ વી ડુ ઇટ, એટલે તમારું આખું પ્રોગ્રેશન તમે આમ કીધું કે કુદરત તમે હું બ્રોડલી સમજાઈ ગયું કે તમે જેટલી વાર 10 લાખ વખત પ્રસંગમાં કુદરતી રચના ગોઠવવાનું છે અને પછી એના ઉપરના લેયર આપણે બ્રોડનેસમાં કુદરતી કાનૂનને જોવું છે એ આપણી સ્પેસિફિક્સમાં આવે છે. પણ આ આ વસ્તુને બરાબર છે, એટલે તમારું તમે જે આખું જે આ વાત કરી ને એ એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવે કે તમે શું વાત કરી અત્યારે. કે એક ભાઈ 12 વાગે ઘેરથી નીકળવાના હતા, એની જગ્યાએ 12:30 નીકળ્યા. 12:30 નીકળ્યા પેલું અડધો કલાક મોડું, આ પહેલું મિસ્ટેક, આ 16 દાખલો આપું છું. 12:30 નીકળ્યા પછી પાછો 1 કલાક ડ્રાઈવ કર્યા પછી ગાડીમાં પંક્ચર પડ્યું, આ બીજી મિસ્ટેક. ભાગી ગયો, કાર ભંગાર થઈ ગઈ, બરાબર છે. હું હોસ્પિટલમાં છું અત્યારે. હવે મારે વિજ્ઞાન નો ઉપયોગ કરવો છે. આ પ્રસંગ બની ગયો, મારે આવા ડિટેલિંગમાં જવાની જરૂર નથી. બરાબર છે, મારે એટલું ધ્યાન રાખવાનું કે આ જે બીજ નંખાયું છે એ અજ્ઞાનને કારણે નંખાયું છે અને એ અજ્ઞાન કરતા ભાવને માલિકી ભાવથી ગાત્ર બંધાયું છે, માટે આ પ્રક્રિયા થઈ. હવે મારે વિજ્ઞાનમાં શું જોયું છે કે આ આખું બન્યું કુદરતી રચના છે, ધેટ્સ ઇટ, નો ડિટેલિંગ રિક્વાયર. સમજાઈ ગયો. રાગદ્વેષ ના થાય એટલું ઇમ્પોર્ટન્ટ છે. ડિટેલિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર મી. Because we create the karma through rāgves, not detailing. મને આખી પ્રક્રિયામાં કુદરતી રચના દેખાય અને રાગવેશ ના થાય, it is more than enough for me as a darshan. Right or wrong? બરાબર છે. આવા 4-5 સ્ટેપ કીધા, આવા એક પ્રસંગ માટે 25 સ્ટેપ બન્યા હોય તો મારે ડિટેલિંગમાં જવાની જરૂર નથી. મેં આખો ગ્રોસ પ્રસંગ દેખાઈ ગયો. કુદરતી રચના જોવી એ મારું વિઝન, એઝ અ સાયન્ટિસ્ટ મારું વિઝન છે, એ પરિપક્વ કરું છે. પ્રકૃતિ કેવી રીતે ડિટેલિંગમાં કામ કરે છે, ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ, ઇટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. આજ પ્રસંગમાં સ્પેસિફિક્સ શું હોય, સ્પેસિફિક્સ નું થોડું એક્સપ્લેન કરો ને. ગ્રોસ સમજાઈ ગયું, સ્પેસિફિક્સ કેવું હોય? સ્પેસિફિક માં જાઓ ને એટલે તમને શું લાગે કે પહેલા હું ઘેરથી લેટ નીકળ્યો ને મારી પહેલી ભૂલ કહેવાય. મારે પહેલું વિજ્ઞાન ના ઉપયોગ નો સ્પેસિફિક્સ ઉપયોગ એટલે ડિટેલિંગ માં લો ઓફ કુદરતી કાનૂન ગોઠવવાનો. કહી દઉં સમજી ગયો. તમે ત્રણ વસ્તુ માટે પૂછ્યું છો. ઓકે, પહેલું તો આ સંજોગ બન્યું એટલે આપણને ખ્યાલ આવવું જોઈએ કે જે બની ગયું એ ભલે જાગૃતિ ના રહી પણ આ કુદરતી રચના છે. જે બન્યું તે ઇટ હેપન થ્રુ ધ નેચર. હવે આ જે બન્યું છે એની અંદર કુદરતનું કાનૂન કઈ રીતે કામ કર્યું કે જે કોઝ નાખ્યા હતા એ જ પ્રમાણે એવિડન્સ બન્યા છે. ધીસ ઇઝ નોટ માય, આ મારી ફ્રીડમ નો પ્રશ્ન નથી. ખ્યાલ આવ્યો? લો ઓય આ બધું કરાયું, મને કરાયું છે, મેં કર્યું નથી. બરાબર છે, નક્કી કરવું, લેટ ની કરવું, પંચર પડવું, એક્સિડન્ટ થવું, આ બધું કુદરતે કરાવડાયું છે. કર્યું શબ્દ નહીં બોલવાનું તો તમારું સાયન્સ જતું રહેશે. બરાબર છે. હવે આ તમે કરાયું જોયું એટલે તમને ખ્યાલ આવ્યો કે લો ઓફ નેચર. કોણે કરાયું, કેમ કરાયું, કોઝ ની પછી. બરાબર છે, ખ્યાલ આવ્યો? હવે તો પછી આ કુદરતી કાનૂન કઈ રીતે કામ કર્યો તો કે 6 તત્વથી કામ કરે છે. આ 6 તત્વ ભેગા થયા અને આ સંજોગ ઉભો થયો અવસ્થાનો. કોઝ વખતે પણ તે હતા બીજમાં, ઇફેક્ટ વખતે તે સ્થૂળમાં આવ્યા, પેલા સૂક્ષ્મમાં આવ્યા, આ સ્થૂળમાં આવ્યા. બંનેમાં તત્વ જ છે. કોઝ વખતે પણ આ તત્વ હતા અને ઇફેક્ટ વખતે પણ આ તત્વ છે.
આ તમને એક વસ્તુ ખાલી મેં તમને સિમ્પલ ભાષામાં એનાલિસિસ કરી અને બતાવ્યું. ના એટલે આપણે એ જ રસ્તે હું જસ્ટ રીફેરી વેરીફાઈ કરવા માંગુ છું. આપણો આવું થાય જ છે એટલે હું જસ્ટ રીફેરીફાઈ કરવા માટે પૂછતો હતો. ના ઠીક છે, બહુ ક્લિયર થઈ ગયું, મને ખાસું એવું ક્લેરિટી આવી ગઈ. હવે હરીશભાઈ તમે એમ પછી આ તો દાખલો આપું છું, નોટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ યુ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ઓલ સાયન્ટિસ્ટ. હવે તમે બધા કહો કે સ્વામી તમે આ બધો જવાબ આપો છો, પ્રશ્નનો જવાબ આપો છો, અમને સમાધાન થાય છે, પણ આપ તો વાણીમાં ક્યાં છે તો હું શું કહું પછી? ના ઠીક છે, હું શું કહું આચું બોલો. લોકો પછી આવું લુચકી ઉચકી લાવે તો હું શું કરું? પણ હું કહું છું એની વાત નથી કરતો તોય મને આવું કે છે તો હું શું કરું પછી? Not talking about the right or wrong, and that is not my today's subject too. I am today talking only the spiritual science as per my experience and my vision. Maybe anything mistake is in my vision, I accept it anytime. If you have a correct vision, હું જે કરું છું એના કરતા ઉપરનું હોય તો તમે મને કહી શકો છો, I accept it anytime. But don't compare with the scripture. Principle ના કરો. Principle ને સમજાવવા માટે એક્ઝામ્પલ ભલે ચોપડીનો આપું, પણ ચોપડીનું પ્રેઝન્ટેશન ના કરો. પહેલા એક્ઝામ સિદ્ધાંત કહો મને કે આ સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતના આધારે હું વાત કરું છું, તો એક્ઝામ્પલ ગમે ત્યાંથી આપશો ચાલશે મને. પણ પહેલો પ્રિન્સિપલ બોલો. આપણે શું બોલીએ છીએ? પહેલું એક્ઝામ્પલ બોલી જઈએ છીએ, પછી ગોથા ખાઈ જઈએ છીએ પ્રિન્સિપલમાં. સાચી વાત છે. એટલે હું પહેલા જવાબ કહું છું કે સિદ્ધાંત આ છે, પછી એક્ઝામ્પલ આપું છું, એટલે તમને ડાયજેસ્ટ થાય. હવે તમે પહેલું એક્ઝામ્પલ આપી દો છો કે આવું આવું બન્યું, હવે શું કરવાનું? એટલે પણ સિદ્ધાંત સમજો ને તો પછી તમને પઝલ જ નહીં રહે. તમારા નિમિત્તે ઘણા બધાનું ક્લિયર થઈ જશે. ના ના સાચી વાત છે. જય સચિદાનંદ. હવે મારો એક ક્વેશ્ચન છે કે આપણે અજ્ઞાન સુખની જે માન્યતાઓ છે એ કુદરતી રચનામાં આવે છે? ધાર્મિક વિજ્ઞાન ના ચાલે. It's a viewpoint. Universal truth, the permanent solution. કારણ કે આ દુનિયા કુદરતની હતી, કુદરત ચલાવે છે અને કુદરતી કાનૂન ચાલશે. હવે તમે નથી જાણતા તો અજ્ઞાન શબ્દ ક્યાં લાગુ પડે એ જગતના લોકોને સમજાયું જ નથી અત્યાર સુધી. દરેક ને એવું લાગે છે કે રામકૃષ્ણ માનવી ના માનવું એને અજ્ઞાન કહેવાય, ધાર્મિક ક્રિયા ના કરવી એને અજ્ઞાન કહેવાય, પૂજા પાઠ ના કરવા એને અજ્ઞાન કહેવાય, બીજી કોઈ પણ પ્રકારની રિચ્યુઅલ્સ ફોલો ના કરવી એને અજ્ઞાન કહેવાય, મંદિરમાં ના જવું એને અજ્ઞાન કહેવાય. અને ભાઈ આ અજ્ઞાન નથી. તમે આ જગત જેનાથી બન્યું છે, જે ચલાવે છે, જેનો કંટ્રોલર છે, એ નથી જાણતા એ કુદરતનું અજ્ઞાન છે. એ અજ્ઞાનને આધારે તો કુદરત તમને રિઝલ્ટ આપે છે. ધાર્મિક અજ્ઞાન હોય તો રામકૃષ્ણ માવી તમને ફળ આપે તેનું. બરાબર. હવે આ જે અજ્ઞાન શું છે કે આ જગતનું સનાતન સત્ય નથી જાણતા એ અજ્ઞાન છે. ધાર્મિક સત્ય જાણતા નથી, ફોલો નથી કરતા એ અજ્ઞાન નથી. બરાબર છે. એટલે કોન્સેપ્ટ બદલો, કોન્સેપ્ટ તમારી દ્રષ્ટિમાં કોન્સેપ્ટ બદલો કે અજ્ઞાન આઈડેન્ટિફિકેશન મારે અજ્ઞાનને ક્યાં મૂકવું? તો કે અજ્ઞાન એટલે કુદરત, કુદરતનો કાનૂન, કુદરતી રીતે નથી જાણતો એ અજ્ઞાન છે. અને અત્યારે જે મને આ સંજોગોમાં જે મારું અજ્ઞાન હાજર થાય છે સફરિંગ વખતે, એ લઈને આવેલો છું. એ લઈને આવેલું કેરી ફોરવર્ડ ના કરવું હોય તો મારે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો, અને કેરી ફોરવર્ડ કરવું હોય એ જ અજ્ઞાનને ફેરતી ફેરવવાનું. ક્યાં બરાબર છે? બરાબર. તો કેરી ફોરવર્ડ આમાં સપોઝ આપણે જે સુખની માન્યતા છે, બરાબર, રોંગ બિલીફ, અજ્ઞાનતા, એ અત્યારે આપણને અત્યારે આપણે છૂટતા રહ્યા એ એક સ્ટેપ છે. છૂટા રહેવાથી જે જતું રહેશે કે પછી
આપણે છૂટા બી રહીએ છીએ પણ અમુક વિચારના બી જોઈશે એની સામે કાઉન્ટર. સપોઝ કે કોઈ તમારે તમે જો નવા છો એટલે તમે એક કામ કરજો કે 500 મારા વિડીયો છે ને આધ્યાત્મ વિજ્ઞાનના યુટ્યુબમાં આવે છે, ટીવીમાં આવે છે, એ સાંભળજો. એટલે તમને બેઝિક વસ્તુ બધી 90% ખબર પડી જશે બેઝ તરીકે. તો શું તમારા મોટા ભાગના ફંડામેન્ટલ ક્વેશ્ચન ઉડી જશે. બરાબર છે, ખ્યાલ આવ્યો તમને શું કહું છું? હા, તો તમારા 90% પ્રશ્નો ઉડી જ જશે ફંડામેન્ટલ થી, અને 10% રહેશે એ જેન્યુઇન અને પ્રેક્ટિકલ હશે કે જે તમને ગ્રો કરવા માટે, વિકાસ કરવા માટે તમને હેલ્પફુલ થાય. બાકી તો આ જગતમાં તમને જે તમે જેને અજ્ઞાન કહો છો એ તો કુદરતી રચનામાં જાય, ઉદયક્રમમાં જાય, પણ એ અજ્ઞાનને કેરી ફોર કરવું એ જીવતું અજ્ઞાન છે. એ ત્યાં વિજ્ઞાનની વાત કરવાની આપણે. બરાબર, પ્રકૃતિમાં અજ્ઞાન છે એની સાથે આપણે લેવા દેવા નથી. એને કેરી ફોર કરવું કે નહીં એ આપણો સબ્જેક્ટ છે. અને ક્યારે કેરી ફોર કરી શકીએ? તો કે આપણે અજ્ઞાનને જ્ઞાન માનીએ તો પાછું કેરી ફોર થાય, અને વિજ્ઞાનને જ્ઞાન માનીએ તો અજ્ઞાન નીકળી જાય. તમને ઘણું બધું ખબર પડી જશે. અને આપણા કમલેશભાઈ સાહેબ બોમ્બે વાળા છે એ આવી રીતે બેઝિક વસ્તુઓના બધું બહુ જ સરસ રીતે સમજાવે છે બધાને. તો તમે એમના ક્લાસમાં પણ જોઈન થાઓ, જૂમમાં જ જોડાવાનું છે. એમાં તમને એક એક વસ્તુ ડિટેલમાં કહેશે, જેથી યુ કેન ગ્રાસ્પ એન્ડ અન્ડરસ્ટેન્ડ વેરી ઈઝીલી. યસ યસ, તો મને સાયન્સ જ સમજાવે છે, બીજું કંઈ સમજાવતા નથી. પણ એ એક એક સબ્જેક્ટને ડિટેલમાં સમજાવે છે. મારે શું, મારી પાસે બધા જે પ્રશ્ન પૂછે મારે જવાબ આપવાનો હોય એ ટોપિક વાઇઝ તમને કહેશે. સો યુ ગો ઇન અ ડિટેલ and clarify your whatever your queries or question. Okay, એમનો કોન્ટેક્ટ નંબર વગેરે થઈ ગયું. વેરી ગુડ. આગળ જે પ્રશ્ન પૂછાય એમાં વેરી ગુડ. પણ પ્રશ્ન એ છે કે નાનું બાળક માટી ખાતું હોય અને માં જુએ તો એની ક્રિયા અટકી જાય છે. જે તે આ મન વચન કાયની ક્રિયાના અને જે સંજોગ આવ્યો હોય એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ છે તો તેની ક્રિયામાં ફેરફાર થાય છે. ત્યારે ગુસ્સો કરતા હોઈએ અને કુદરતી રત્ના જોવાઈ જાય એટલે ગુસ્સાનો જે ફોર્સ ને બધું છે ને તો અટકી જાય છે. ઓકે, તો એ જે ક્રિયાની ફેરફાર થાય છે એ પણ કુદરતી રત્ના જ છે કે જોવા જાણવા પણ હું સેગમેન્ટલ છે? હા હા, કહું કહું તમારો પ્રશ્ન પતી જાય પછી કહું ને. હા, પતી ગયો પ્રશ્ન? હા હા, તમે એક એંગલથી પ્રશ્ન પૂછો કે નાનું બાળક છે માટી ખાય છે અને માં એને ખખડાવે છે અને માટી ખાતું બંધ થઈ જાય, ધેટ ધ રીઝન મળી ગયું એને. બરાબર છે. એ જ માં એમ કહે છે કે 25 વર્ષનો છોકરો છોકરી નથી આવડતી તો પાછો એનો જવાબ નથી એની પાસે. ના, એ જ માં છે ને છોકરો બી જ છે. એનું કારણ શું હશે? બરાબર, એટલું ડિપેન્ડન્ટ પડું જતું રહ્યું. મારું કામ તમારું વિઝન સાયન્ટિફિક બનાવવાનું છે કે કોઈ પણ પ્રશ્ન બે એંગલ થી જોશો તો સમાધાન મળી જશે. એક એંગલ થી જો એટલે પઝલ ઉભું થઈ ગયું. માનો કે 25 વર્ષ છોકરો ભૂલ કરતો હોય ને માં કે ના માને તો ત્યારે તમને ખ્યાલ આવે એ અહીંયા માન્યું છે અહીં નથી માનતો, તો આ કુદરતી રચના, પેલું કુદરતી રચના. એટલે જયારે આ મન વચન કાયા ગુસ્સો કરે અને એનું કુદરતી રત્ના જોઈએ તો ગુસ્સાનો ફોર્સ ને બધું ઓછું થઈ જાય છે, એટલે મને આ વિચાર આવ્યો. હા, એ તમે જે બોલ્યા ને, રસ્તા પણ સેગમેન્ટલ છે. સમજી ગયો તમારો ક્વેશ્ચન એવો હતો કે જો જ્ઞાન હાજર રહે તો અંદર જે પાવર્સ હોય, અજ્ઞાનનો પાવર, આઈધર ક્રોધનો, માનનો, માયાનો, લોભનો, એ બધું માઇલ્ડ થઈ જાય છે. આઈ એગ્રી વિથ યુ. પણ એ માઇલ્ડ થાય છે ને એનું કારણ શું છે? સેપરેશન છે.
એ કુદરતી રચના નથી. તમે મન વચન કાયા થી મુક્ત રહો તો મન વચન કાયા થી એક અસર તમને ના થાય. એટલે ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને ફોર્સ ને બધું અટકી જાય છે. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મામાં તો એઝ ઇટ ઇઝ, કારણ કે તો મિકેનિકલ છે, એની પાસે ફોર્સ એવી વસ્તુ જ નથી. બરાબર બરાબર, જીવતામાં જ બધી શક્તિ હોય, મિકેનિકલ માં શક્તિ ના હોય. બરાબર, આપણે પંખો એક ઉપર ફેરવીએ કે પાંચ ઉપર ફેરવીએ, પંખો એમ ના કે હું થાકી ગયો. ઓ, અને આ જે ફોર્સ અટકી ગયેલો લાગે છે એ પણ એક આપણી દ્રષ્ટિ જ છે, કુદરતી રચના જ છે, દ્રષ્ટિ ની. હા, એટલે આ કુદરતી રચના જોવાના ફાયદા શું, રસ શું કઈ જાય, ચાર્જિંગ વાળું બધું મોક્ષ માર્ગ ને લાયક ને સહાયક થાય. આ તો એવું છે ને કે આપણને કેવું લાગે છે કે ભાઈ, દાખલો આપું છું ખાલી, કે ભગવાન રામ એમનો છેલ્લો અવતાર હતો એટલે એમનું જ્ઞાન દર્શન તો શુદ્ધ હતું જ ને, કેવળ જ્ઞાન થવાનું એ પણ નક્કી હતું, નિર્વાણ થવાનું છે, મોક્ષે જવાનું એ પણ નક્કી હતું. તો પછી એમને રાવણ ને દોષી જોઈને યુદ્ધ કેમ કર્યું? આ તમારો પ્રશ્ન છે. હેલો, હા બરાબર બરાબર, દોષી જોયે તે કુદરતી રચના, યુદ્ધ કર્યું તે કુદરતી રચના. બરાબર, એ દ્રષ્ટિ લઈને જ આયા છે, સંજોગો લઈને આયા, દ્રષ્ટિ લઈને આયા ને ક્રિયા લઈને આયા છે, પણ એ ઓટોમોડ ને મિકેનિકલ છે, અને અંદરનું જ્ઞાન દર્શન તો ઇન્ટેક છે. કેવું છે? ઇન્ટેક ઇન્ટેક છે. પણ આ કુદરતી રત્ના જોવાથી રસ સુકાઈ જાય છે, ચાર્જિંગ બધું મોક્ષ માર્ગ ને લાયક ને સહાયક થાય છે, રાગ દ્વેષ વગર નું થાય છે, અને મોહ જેમ છે તેમ દેખાય છે. તો આ બધું થાય છે એ કુદરતી રત્ના નથી ને, એ જાણવું તું મારે. હા, એટલે આમ બીજો તમને એક સ્થૂળ દાખલો આપું, બધાને જરા લાઈટ મોડમાં બધાને સમજાય એટલા માટે. અચ્છા, કે પૈસાને જોઈને મને રાગ થાય છે એટલે મતલબ એવું નહીં કે પૈસાને રાગ થાય છે. હા, એવી રીતે મન વચન કાયા એટલે પૈસા ગણવાના, પૈસા એટલે કુદરતી રચના. એટલે મને રાગ થાય છે એ જીવતા ભાગનો પ્રશ્ન છે, અને પ્રકૃતિને રાગ થાય છે એ મરેલા ભાગનો પ્રશ્ન છે. બરાબર, આપણે પ્રાર્થના બોલી દઈએ છીએ. હવે અહીં છે મહાત્મા બધા. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો.
हे शुद्धात्मा भगवान, हे शुद्धात्मा भगवान, आप एवी कृपा करो के, आप एवी कृपा करो के अमने भेद भाव छूटी जाए, अमने भेद भाव छूटी जाए, अने अभेद स्वरूप प्राप्त थाय, अने अभेद स्वरूप प्राप्त थाय, अमे तमारा मा, अमे तमारा मा अभेद स्वरूपे, अभेद स्वरूपे तन्मयाकार रहिए, तन्मयाकार रहिए। जय सच्चिदानंद।